गुड इवनिंग, नमस्कार विद्यार्थी मित्रों। જાડેજા સાહેબના લેક્ચરમાં ભાવનગર જિલ્લાની સફરે જતા પહેલા થોડી એક નવી રજૂઆત કરવા માટે તમારી સમક્ષ 5 મિનિટનો સમય લઈને આવ્યો છું। દોસ્તો, આપણે લોકડાઉનના સમય દરમિયાન નવી બુક્સનું કામ હાથમાં લીધેલું અને એ નવી બુકના કામના પરિણામ સ્વરૂપે 2 બુક આપણી પાસે અત્યારે આવી ગઈ છે। હવે વિદ્યાર્થીઓને બુક મળી ક્યાંથી રહે એના માટે ખૂબ ક્વેરી હોય છે, કોઈ પ્રશ્નો આવતા હોય તો એના સોલ્યુશન સ્વરૂપે અભયમ લાઈવ એપ્લિકેશન એક આપણે લેક્ચર માટે રાખી છે। એ જ પ્રમાણે આપણે બીજી એપ્લિકેશન લોન્ચ કરી છે અભયમ બુક સ્ટોરની। વિદ્યાર્થીઓને ઈ એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવી એના માટે હું 5 મિનિટની ખાલી માહિતી આપી અને પછી આપણે જાડેજા સાહેબને વિનંતી કરીએ કે આવે દોસ્તો, અભયમ બુક સ્ટોર નામની જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે। એન્ડ્રોઇડ મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને અભયમ બુક સ્ટોર સર્ચ કરશો, ઇન્સ્ટોલ કરશો એટલે આ પ્રમાણે મળશે। પ્રથમ વખત ઓપન કરશો એટલે આ પ્રમાણે જે એપ્લિકેશન છે એ ઓપન થશે। જેવી એપ્લિકેશન ઓપન થશે એટલે તમારી સામે આ બધી બુક્સનું લિસ્ટ આવશે। પણ લિસ્ટ જોવા માટે ઠીક છે, પણ તમારે જો બુક ખરીદવી હોય તો તમારું આ એપ્લિકેશનની અંદર એક અકાઉન્ટ રજીસ્ટર કરાવવું પડે। એટલે એપ્લિકેશનના કોર્નરમાં જે પ્રોફાઇલનો સિમ્બોલ હોય એ પ્રોફાઇલના સિમ્બોલ ઉપર ક્લિક કરવાથી તમારી સામે લોગિન અને રજીસ્ટર એમ 2 ઓપ્શન જોવા મળશે। જો ઓલરેડી તમારી પાસે અકાઉન્ટ હોય તો યુ કેન લોગ ઇન, પણ જો અકાઉન્ટ ન હોય તો તમારે પ્રથમ વખત રજીસ્ટર કરવાનું રહે, તમારું નવું અકાઉન્ટ આની અંદર બનાવવાનું રહે। અને એ અકાઉન્ટ બનાવવા માટે તમે જ્યારે રજીસ્ટર ઉપર ક્લિક કરશો ત્યારે તમને એક નવી સ્ક્રીન મળશે રજીસ્ટર ઉપર ક્લિક કરવાથી, અને એ સ્ક્રીન જે છે એની ઉપર તમારે સીધું રજીસ્ટ્રેશન કરી શકાશે। અહીંથી જેવું તમે રજીસ્ટર કરશો એટલે તમે જે આઈડી અને પાસવર્ડ સેટ કર્યો એ પાસવર્ડથી તમારે થવાનું રહેશે લોગિન। હવે લોગિન કર્યા બાદ, મતલબ કે લોગિન કરો, તમે લોગિન કર્યા બાદ તમને પાછું આ બુકનું પેજ જોવા મળશે। અને આ પેજ ઉપર માની લો કે અત્યારે તમારે આ સામાન્ય વિજ્ઞાનની બુક છે એના ઉપર ક્લિક કરીને એની માહિતી જોવી છે, તો જેવું તમે એ બુક ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી બુકનું મુખપૃષ્ઠ એટલે કે ફ્રન્ટ પેજ આવશે। એની બાજુમાં એની કિંમત કેટલી છે એ જોવા મળશે અને કિંમતની સાથે સાથે MRP એટલે તમને ડિસ્કાઉન્ટનો પણ અંદાજ રહે કે આટલું ડિસ્કાઉન્ટ આની અંદર આપવામાં આવ્યું છે। નીચે આની માહિતી છે કે કુરિયર છે, કુરિયર માટે ખાસ એ કે તમારા દરેક ગામડા લેવલ સુધી કુરિયર સુવિધા અવેલેબલ ન હોય એટલે નજીકમાં તમારે જ્યાં કુરિયર સેવા હોય ત્યાં સુધી કુરિયર આવતું હોય, અને આની સાથે શું સુવિધા છે ને આની ડેમો કોપી પણ જો તમારે જોવી હોય તો આપણે ડેમો કોપી માટે લિંક મૂકેલી છે જ્યાંથી ક્લિક કરવાથી તમને એ ડેમો કોપી મળી રહે। ડેમો કોપી જોઈ લીધા બાદ તમારે જો ખરીદવાની ઈચ્છા હોય તો તમે એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરો। જેવું તમે એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે કન્ટિન્યુ શોપિંગ એટલે બીજી બુક્સ ખરીદવાની ઈચ્છા છે અથવા ચેકઆઉટ કરવું છે। માની લો કે તમારે એક જ બુક ખરીદવી છે તો ચેકઆઉટ કરો, અને જો વધારે બુક હજી જોયું હોય તો કન્ટિન્યુ શોપિંગ એટલે આ જે તમે બુક એડ ટુ કાર્ટ કરેલી છે તમારી કાર્ટમાં એડ થઈ જાય। ત્યારબાદ આ ચેકઆઉટનો જેવો ઓપ્શન કરો છો, ચેકઆઉટ કરીએ એટલે તમને અહીંયા જે જે બુક ખરીદી છે એ બુકની વિગત આવે। કદાચ તમારી બુક વધારેથી એડ થઈ ગઈ હોય તો અહીંયા ડસ્ટબિનનો સિમ્બોલ છે એ સિમ્બોલ ઉપર ક્લિક કરવાથી એ બુક ડિલીટ થઈ જશે, અને ત્યારબાદ જ્યારે તમે પેના ઉપર ક્લિક કરો છો એટલે ડાયરેક્ટ સીધું તમને પેમેન્ટની સ્ક્રીન જોવા મળશે। એમાં તમારે ફોનપે, ગૂગલ પે, પેટીએમ કાર્ડ હોય, UPIની અંદર નેટ બેન્કિંગ વોલેટ, આ બધાની સુવિધા છે જેની મદદથી તમે પેમેન્ટ કરી અને બુક ખરીદી શકો। આની અંદર જે તમે એડ્રેસ મેન્શન કરેલું હોય એ એડ્રેસ ઉપર ઘર બેઠા તમને એ બુક છે એ કુરિયર દ્વારા મળી શકશે। અત્યારે જે 2 બુક છે આપણે પ્લે સ્ટોર ઉપર જે એપ્લિકેશન છે અભયમ બુક સ્ટોર એમાં પણ મૂકી છે, અને અથવા તમે ડાયરેક્ટ આના ઉપર પેમેન્ટ કરીને એડ્રેસ મૂકીને પણ મોકલી શકો। બુક છે સામાન્ય વિજ્ઞાનની, હાલમાં જ લોન્ચ થયેલી, કુલદીપસિંહ મકવાણા, હાર્દિકસિંહ પરમાર અને ચેતનસિંહ ભંડારી દ્વારા। એ બુકની સાથે તમને ગણિતનું મોડ્યુલ છે જ્યાં સુધી અમારી પાસે સ્ટોક હશે ત્યાં સુધી ફ્રી આપવામાં આવે છે, અને આ સ્કીમ છે એ 5 જાન્યુઆરી સુધી અવેલેબલ છે। પ્લે સ્ટોરની એપ્લિકેશન બુક સ્ટોર ઉપર પણ મળશે, અને અથવા ડાયરેક્ટ આ નંબર ઉપર ફોનપે, ગૂગલ પે કરી અને પેમેન્ટ તમે મોકલી અને એડ્રેસ મોકલી આપો તો બી મળી જશે। બીજી બુક છે દોસ્તો ગુજરાતી વ્યાકરણની, આ બુક પણ અલગથી તમારે જો ખરીદવી હોય તો એ પણ મળશે અભયમ બુક સ્ટોર ઉપર, અને અથવા ફોનપે અથવા ગૂગલ પેમાં પેમેન્ટ કરીને પણ મોકલી શકશો। આની સાથે તમને એક બુક ફ્રી આપવામાં આવે છે
એ બુક છે મોડ્યુલ 1ની. ઓકે દોસ્તો, આ પણ તમને 5 જાન્યુઆરી સુધી આ બેચ મળે છે. બસ મારે આટલી માહિતી આપવાની હતી, એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો અને આ બુકની જે ઓફર છે એ. વધારે રાહ નહીં જોવડાતા, જાડેજા સાહેબને આપણે વિનંતી કરીએ કે આગળનો દોર સંભાળે અને તમને લઈ જઈ ભાવનગર જિલ્લાની સફરે. ભાવનગર અમારું ભાવેણું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભયમ લાઈવ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. હું જાડેજા શક્તિસિંહ. નો બીએચ રબારી એવું કોઈ ઓપ્શન નથી, સોરી. ભાવનગર પછી પહેલાં ગોહિલવાડ, યસ. ઓકે, આઈપીસીની સાથે ફ્રી છે. હું આઈપીસીની સાથે ફ્રી છે. નમસ્કાર ઓલ ઓફ યુ. અભયમ યુટ્યુબ ચેનલની અંદર હું જાડેજા શક્તિસિંહ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર નાનો એવો લેક્ચર છે, 40 થી 45 મિનિટ આપણે ચર્ચા લાભ કરીશું ભાવનગર સાથે અને ભાવેણા સાથે. ભાવસગર, ભાવનગર, આ ભાવનગરની અંદર શું શું જોવાલાયક સ્થળો છે, ભાવનગરની અંદર આવેલી નદી, ભાવનગરની ભાવનગરની અંદર આવેલા પર્વત, શેત્રુંજય પર્વતમાળા, કે એ સિવાય જોવાલાયક સ્થળો, તમામ વસ્તુને આવરી લેતી અને એ સિવાય જે કરંટ લેવલનો મુદ્દો છે એને પણ આવરી લેતો આજનો લેક્ચર તમારા માટે. એક્ઝામ રિલેટેડ ક્યાંક ને ક્યાંક એકાદો પોઈન્ટ એક્ઝામની અંદર નીવડે, બસ એ જ મુખ્ય હેતુ મારો રહેશે. અને આજે આપણે બીજો જિલ્લો, પ્રથમ લેક્ચરની અંદર આપણે કચ્છ જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી મેળવી, એ જ રીતે આજે ભાવનગર જિલ્લા વિશે માહિતી મેળવતા પહેલાં ખોબલે ખોબલે અભિનંદન, ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ વેગડ વિજયભાઈ તથા બારૈયા માયાબેન, બંને અભયમ અકાદમીના તારલાઓ છે. જે વેગડ વિજયભાઈની વાત કરું છું, એ વેગડ વિજયભાઈ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે તથા બારૈયા માયાબેન સમગ્ર ગુજરાતમાં 11મા ક્રમાંકે કચેરી અધિક્ષકની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ અભયમ અકાદમી પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, બરાબર છે. અને હવે આપણે ખોટો સમય વેડફતા નહીં, આગળની દોર ચાલીએ ભાવનગરની અંદર. તો સૌપ્રથમ જય માં મોગલ ભાઈ, લેક્ચરમાં ધ્યાન આપો જેઠવા ભાઈ, બરાબર. તમે તો મારા સ્ટુડન્ટ છો એટલે આપ સમજી શકો છો. આ લિંકને ફટાફટ શેર કરજો. વધીને ચાલીસ મિનિટ ભાવનગરની ચર્ચા કરીશું, એ પછી તમારા કોઈ પ્રશ્નો હોય તો એ લેશું, બરાબર. અને પછી આપણો લેક્ચર પૂરો કરશું. થોડા સમય માટે મળ્યા છીએ. લિંકને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. હજી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઇક આપવાનું ભૂલતા નહીં. બસ લાઇક એ જ અમારો પ્રેમ છે, એક લાઇક આપતા જવાનું ભૂલવાનું નહીં, બરાબર. ભાવનગરની વાત કરીએ મિત્રો, ભાવનગર જિલ્લો. તો આ ભાવનગર જિલ્લો આવ્યો છે ક્યાં? ગુજરાતની અંદર. આ ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો ક્યાં આવ્યો છે? સૌરાષ્ટ્રમાં. અને એ સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો આ ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લા સાથે કેટલા જિલ્લા સરહદ ધરાવે છે? તો એક આપણું આ અમદાવાદ જોઈ શકો છો તમે, પહેલું જ અમદાવાદ. કયા કયા જિલ્લાઓ સરહદ ધરાવે છે? તો પ્રથમ મિત્રો અમદાવાદ. બીજા નંબરે જોઈએ તો અહીંયા આડીને જ છે, જોઈ લ્યો, બોટાદ, નવો જિલ્લો બોટાદ. અને ત્રીજા નંબરે મિત્રો અહીંયા જોઈ શકો છો આખી જ આ હરોળ, એ છે આપણું અમરેલી. ત્રણ જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને આ ખંભાતનો અખાત આવેલો છે ત્યાં રોરો ફેરી, તમને ખબર જ છે, ભાવનગરથી સુરત જવા માટે, ભાવનગરથી ભરૂચ અથવા તો સુરત જવા માટે આખો જે આ રન હતો, ભાવનગરથી નીકળો એટલે આ આખો જ રન હતો, એ આખો રન કપાઈ ગયો સીધું અહીંથી ભાવનગરથી, ઘોઘાથી દહેજ. રોરો ફેરી સર્વિસ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂઆત કરાવી, બરાબર છે. આ બધી ચર્ચા આપણે કરવાની છે. તો આ હતું આપણું ભાવનગર. ભાવનગર જિલ્લા સાથે અમદાવાદ, બોટાદ અને અમરેલી આ ત્રણ જિલ્લાઓની સરહદ ધરાવે છે. ખંભાતનો અખાત, દરિયા કિનારાની વાત કરીએ તો. હવે વાત કરવી છે ભાવનગર જિલ્લાની સમગ્ર, પહેલાં તો ઓનલાઈનમાં આપણે કેટલું જોવું છે ફટાફટ ધ્યાન અહીંયા આપજો, ખૂબ મજા આવશે. યસ હેતલ રાજપૂત, સરસ, વેરી ગુડ. હજીરા, યસ સરસ, વેરી ગુડ. હજીરા, યસ. જો સમજો ભાવનગરની અંદર આપણે કેટલા પોઈન્ટ એક્ઝામ લક્ષી ભણવું હોય તો ઘણી બધી ભાવનગરની પહેલાંની કથાઓ પણ છે. કૃષ્ણકુમારસિંહજી સાથે કે એની પહેલાં લઈ લો તો સર તખતસિંહજી,
સાથેની ઘણી બધી વાર્તાઓ છે, બરાબર છે. રાજાશાહીની હું જો ઇતિહાસ કહેવા ઇતિહાસ કહેવા બેઠું તો આજનો લેક્ચર આપણો ખૂટે, નાની પછીનો લેક્ચર પણ ખૂટે, એટલો બધો ઇતિહાસ ભાવનગર સાથે સંકળાયેલો છે. ભારત દેશની આઝાદી માટે સૌ પ્રથમ રજવાડું લોકાર્પણ કરનાર, સૌપ્રથમ ભાવનગર રજવાડું દેનાર કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર, ભાવનગરની સાથે સંકળાયેલા બીજા અન્ય વિસ્તારની વાત કરું તો હાથબ કાચબા ઉછેર કેન્દ્ર, જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં પૂછાયેલું કોળિયાક નિષ્કલંક મહાદેવનું મંદિર, કોળિયાકનો મેળો, નિષ્કલંક મહાદેવનો મેળો જે કોળિયાક ખાતે ભરાય, એ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર. એનાથી આ સાઈડ આવું હાથબ, હાથબથી કાચબા ઉછેર કેન્દ્ર પછી આવું તો કોળિયાક, કોળિયાક પછી આવું તો ઘોઘા. ભાવનગરનો એક તાલુકો છે ઘોઘા, અને આ ઘોઘા ખાતે જ કલ્પસર યોજના સાથે સંકળાયેલું આ ઘોઘા, ખારા પાણીને મીઠું પાણી બનાવવાની યોજના, ઘોઘા ખાતે રોરો ફેરી સર્વિસ, રોપેક સર્વિસ, પોતાના વાહન સાથે પણ મુસાફરી કરવાની સરસ એવી સુવિધાઓ. ઘોઘાથી ભાવનગર આવો એટલે ભાવનગરની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો, લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર ગૌરીશંકર તળાવ, ભારતમાં એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન એટલે અમારું ભાવસાગર ભાવેણા, એ સિવાય ગાંધીજી સાથે સંકળાયેલું શામળદાસ કોલેજ, દક્ષિણામૂર્તિ, ઘણી બધી એવી જોવાલાયક સ્થળો છે જેની હું તમને ઇમેજ દ્વારા દ્રશ્યમાન કરાવીશ. ત્યારબાદ ભાવનગરથી આગળ જાઓ એટલે સિહોર આપણે ભણશું, તળાજા ભણશું, તાલધ્વજ ડુંગર, તળાજા નરસિંહ મહેતા સાથે સંકળાયેલું. તળાજાથી આગળ જાઓ એટલે ભગુડા, ભગુડા માં મોગલ, ભગુડાથી સાઈડમાં આવો એટલે બજરંગદાસ બાપા એટલે બગદાણા, મોરારી બાપુ તલ ગાજરડા, વલભી એટલે કે વલભીપુર હાલનું, એની પણ ચર્ચા કરવી છે. તો સમગ્ર ભાવનગરને આવરી લેતો આજનો આ ટૂંકો જિલ્લો, નાનો જિલ્લો, અને જેને હું 40-45 મિનિટમાં તમારી સમક્ષ એક્ઝામ રિલેટેડ પોઈન્ટ ટુ પોઈન્ટ 40, બરાબર છે, નીલમબાગ આવી જશે, શામળદાસ કોલેજ આવી જશે, નરસિંહ મહેતા પણ આવી જશે, ભગુડા ગામ એ જ મોગલધામ, યસ રાહુલ શાહ, જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ રવિભાઈ, બજરંગદાસ બાપાની પણ વાત આવી જશે, ચિંતા ના કરતા. સૌ પ્રથમ વાત કરીએ આપણે ભાવનગર જિલ્લાની તો પ્રથમ આપણે તાલુકા જોવા પડે, અને તાલુકા લેવલના પ્રશ્ન ઘણી વખત એક્ઝામની અંદર આવતા હોય છે. તો આપણે પ્રથમ ભાવનગરની અંદર કેટલા તાલુકા આવ્યા છે એવો સામાન્ય પ્રશ્ન. તો ભાવનગર જિલ્લામાં, ભાવનગર જિલ્લાના તાલુકા, ભાવનગર જિલ્લામાં કેટલા તાલુકા? 10 તાલુકા. કેટલા? 10 તાલુકા. ક્રમવાઇઝ યાદ રાખીએ, એક તો આપણું ભાવનગર પોતે જ ભાવનગર તાલુકો, બરાબર, તો ભાવનગરને યાદ રાખશું, લાઈનમાં ચાલશું, પછી ઘોઘા, ઘોઘાની વાત થઈ આપણે, ઘોઘા તાલુકો, ત્યારબાદ ઘોઘાની બાજુમાં એક્ઝેક્ટ તળાજા, ત્રીજા નંબરે તળાજા, ચોથા નંબરે તળાજાની બાજુમાં આવીએ તો મહુવા અને જેસર, નવો જે જેસર મહુવા, છઠ્ઠા ક્રમે વાત કરું તો ગારિયાધાર, ગારિયાધારની ઉપર જાઓ તો ઉમરાળા, ઉમરાળાની ઉપર જાઓ તો મિત્રો વલભીપુર, જે અહીંયા આવ્યું છે વલભીપુર, નવમા નંબરે જાઓ તો મિત્રો પાલીતાણા જૈન દેરાસર 863, એમની પણ ચર્ચા કરીશું, અને સિહોર, અને દસમા નંબરે પાલીતાણા. ટૂંકમાં ભાવનગરની અંદર કેટલા તાલુકાઓ આવેલા છે? તો ભાવનગરની અંદર 10 તાલુકાઓ આવેલા છે. ક્રમમાં યાદ રાખવાની જરૂર નથી, ઘણી બધી રીત પણ હોય છે તાલુકા યાદ રાખવાની, પણ એક તમારે કાંઈ નહીં કરવાનું, નકશો લેવાનો કોરો, અને નકશામાં 2-3 વખત પ્રેક્ટિસ કરવાની. દાખલા તરીકે કચ્છ જિલ્લો લીધો, કચ્છના આપણે તાલુકા જોયા હતા, તો એ જ રીતે કચ્છના તાલુકા જોયા બાદ આપણે નેક્સ્ટ ટાઈમ બીજા જિલ્લા સાથે આજે મળીએ છીએ, તો બીજા જિલ્લામાં ભાવનગરમાં પણ કેટલા તાલુકા છે? 10 તાલુકા. અને 10 તાલુકાને દ્રશ્યમાન કરાવવાનું, તમારા નકશામાં બતાવવાનું. જો તાલુકા યાદ રાખવા છે તો તમારી પાસે કોરો નકશો હોવો જોઈએ, કોરા નકશાની અંદર ભાવનગર જિલ્લાને જોવાનો, અને ભાવનગર જિલ્લાને આ રીતે તમારા નકશામાં દોરી નાખો.
કઈ રીતે તાલુકા કયો તાલુકો કોની બાજુમાં, એક વખત જો આની વાર્તા બનાવી તો પછી તમારે ક્યાંય બીજી જગ્યાએ ગોતવા જવું નહીં પડે. બરાબર, કેટલા લોકો ભાવનગરના છે ફટાફટ એક કોમેન્ટ કરું છું એટલે મને પણ ખબર પડે કે ભાવસગર ભાવેણાના કેટલા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. બરાબર, અને હું પણ અત્યારે ભાવનગર જિલ્લાના અભયમ અકાદમીના સ્ટુડિયોમાંથી બોલું છું એટલે મને ગર્વ છે આ ભાવેણા નગરી ઉપર. મારો જન્મ પણ ભાવનગરમાં થયો અને ભાવનગરમાં જ હું મોટો થયો છું. બરાબર, તો આ ભાવનગર જિલ્લા સાથે સંકળાયેલા, ભાવનગર જિલ્લા સાથે સંકળાયેલી તમામ ડિટેલની વાત, માહિતગાર હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું, તમામ માહિતી રજૂ કરવાનો છું. કેટલા ભાવનગરના જીએસ ઘણા બધા કોમેન્ટ કરી રહ્યા છે કે હું ભાવનગરનો છું. બીકે આવશે, ચિંતા ન કરતા, બીકે આવશે ત્યારે ભણાવીશ. ભાવનગરની અંદર નદીઓની વાત કરીએ મિત્રો તો એક શેત્રુંજી, બરાબર, શેત્રુંજી નદી ગીરની ઘૂંટી ટેકરીઓમાંથી ઉદ્ભવતી આ નદી માત્ર જૂનાગઢ, શેત્રુંજી નદી જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વહે છે અને સુલતાનપુર નામના ખંભાતના અખાતને મળે છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે મિત્રો, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. આ નદી પર બે બંધ બાંધવામાં આવ્યા છે, શેત્રુંજી નદી ઉપર બે બંધ બાંધવામાં આવ્યા છે. એમાં એક છે ખોડિયાર બંધ, જે ધારી નજીક ખોડિયાર માતાના સ્થાનક પાસે, અને બીજો રાસ્તળી બંધ જે પાલીતાણા નજીક આવેલો છે. આ શેત્રુંજી નદીની વાત છે. બરાબર છે, ત્યારબાદ વાત કરીએ ઘેલો નદી. ઘેલો નદી એટલે આ નદી ફુલઝર નજીકના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી ઘેલા સોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ અને વલભીપુર થઈને ખંભાતના અખાતને મળે છે આ ઘેલો નદી. બરાબર છે, અને આ સિવાય કાળુભાર નદી સમઢિયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ભાવનગર નજીક ખંભાતના અખાતને મળે છે. ટોટલ ત્રણ નદી વિશેની ચર્ચા કરી, શેત્રુંજય, બરાબર, ઘેલો નદી અને કાળુભાર નદી. આ સિવાયની ઘણી બધી નદીઓ છે. આ ઉપરાંત જિલ્લામાં રંગોળી, માલણ, બગડ નદી, બગડ નદીના કિનારે જ બગદાણા એટલે કે બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે. અને આ બજરંગદાસ બાપાનો જન્મ તો ભાઈ ક્યાં થયો તો અધેવાડા ખાતે, ભાવનગર જિલ્લાની બાજુમાં, ભાવનગર શહેરની બાજુમાં અધેવાડા ગામ છે ત્યાં અધેવાડા ખાતે બજરંગદાસ બાપાનો જન્મ થયેલો અને એ બગડ નદીના કિનારે જ બગદાણા છે. બરાબર, આ ઉપરાંત કેરી જેવી નાની નાની નદીઓ ભાવનગર જિલ્લાની અંદર આવેલી છે, ત્યારબાદ વાત કરીએ મિત્રો પર્વતની, તો પર્વતની અંદર શેત્રુંજય પર્વત, ફેક્ટ ટુ ફેક જ ચાલીશ, ફેક્ટ ટુ ફેક, અને આની પીડીએફ તમને મળી જશે અભયમ ટેલિગ્રામ ચેનલની અંદર. આ સિવાય વિશેષ કંઈ ભાવનગરની અંદર ગોતવા ના જતા, બધું ભાવનગરનું આવી જાય, તમામ ભાવનગરનો નિચોડ આવરી લેવામાં આવ્યો છે. એક્ઝામ રિલેટેડ મુદ્દાથી મુદ્દા આલીશ, કોઈ ખોટી વાત નહીં કરું. બરાબર છે, તો આ વાત થઈ શેત્રુંજય પર્વતની. શેત્રુંજય પર્વત એટલે આ પર્વતમાળાની તળેટીમાં પાલીતાણા આવેલું છે. પાલીતાણા એટલે જૈન દેરાસર. હમણાં થોડી ક્ષણોમાં વાત કરીએ 863 જૈન દેરાસરો છે. બરાબર છે, 863. આ ઉપરાંત થાપો, ઈશાળવા, શાંત શેરી, મોરાધાર, મિતિયાળા પર્વતમાળા, શિહોરી માતા પર્વતમાળા, લોંગડી અને ખોખરા અને તળાજા વગેરેના ડુંગરો જોવા મળે છે. હવે આ તળાજામાં કયો ડુંગર આવ્યો તો તાલધ્વજ ડુંગર. કયો? તાલધ્વજ ડુંગર તળાજાની અંદર આવેલો છે અને ત્યાં પણ ગુફાઓ જોવા મળે છે. બરાબર, વાત કરવી છે અભયારણ્યોની. અરે અભયારણ્યોની અંદર તમારે આ યાદ રાખવું પડે, વેરાવળ કાળિયાર અભયારણ્ય, જેને આપણે બ્લેક બક તરીકે, નેશનલ પાર્ક તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં કેટલા? 4. અને એ 4માંનો એક નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? ભાવનગર જિલ્લાની અંદર બ્લેક બક નેશનલ પાર્ક આવેલો છે. ઓખા મંડળ મરીન નેશનલ પાર્ક, નવસારી વાંસદા, ભાવનગર વેરાવળ નેશનલ અને ગીર નેશનલ પાર્ક સિંહો માટે. બરાબર ને, સિંહો માટે. સમઢિયાળા પાનભાઈ, યસ, સરસ, વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ. હજી આ લિંકને શેર કરજો, હજી તો શરૂઆત છે. આપણે શું જોયું ભાવનગરની અંદર? તાલુકા, નદી, પર્વત અને અભયારણ્ય. આ બધું તમને મોઢે જ હોય, હકીકતમાં આ ફેક્ટ વસ્તુ કહું છું. જે ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે આ બધી વસ્તુ એને મોઢે જ હોય. તાલુકા, પર્વતો, નદીઓ
અને અભિયાન આ જોઈ જ લીધું હોય એટલે હું આમાં બહુ સમય નથી બગડ. મારે તમને વાત કરવી છે જે જોવાલાયક સ્થળો છે ભાવનગરની અંદર, જે એક્ઝામ લક્ષી બીજા મુદ્દાઓ છે ને એના વિશે હું ચર્ચા કરીશ ચોક્કસ, બરાબર. બાકી આ મુદ્દાની તમને ખબર જ છે, ગુજરાતમાં આવેલ ચાર નેશનલ અભયારણ પૈકીનું એક છે જે વલભીપુર તાલુકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? વલભીપુર તાલુકામાં આવેલું છે. અહીં બ્લેક બગ એટલે કે કાળિયાર, રોઝડા કહીએ એની જેવું, કાળિયાર રોઝડા કહીએ ને આપણે, બરાબર, અમારી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં નીલગાય, જો આ નીલગાય એટલે રોઝડા, વરુ તેમજ સ્થળાંતરીય પક્ષીઓનો સમાવેશ અહીં વેળાવદર કાળિયાર અભયારણ નેશનલ પાર્કની અંદર થાય છે. અને ઇમેજની અંદર દ્રશ્યમાન કરાવું તો જોઈ શકો છો, જો બ્લેક બગ નેશનલ પાર્ક, બરાબર છે. આ સિવાય ગુજરાતની અંદર બીજું ઓખામંડળ મરીન નેશનલ પાર્ક, બીજા નંબરે ઓખામંડળ મરીન નેશનલ પાર્ક, ત્રીજા નંબરે મિત્રો વાત કરીએ ત્રીજા નંબરે તો વાસંદા નેશનલ પાર્ક નવસારી, થોડો ભાગ બીજે પણ છે, બરાબર. ચોથા નંબરે ગીર નેશનલ પાર્ક, સિંહો માટે બધાને ખબર છે આ ચાર નેશનલ પાર્ક છે. એમાં ચારમાંથી એક ગુજરાતમાં ને ગુજરાત ચાર ગુજરાતમાં ને ગુજરાતમાં ચારમાંથી એક ભાવનગરના ખાતે આવે છે. ભાવનગરની અંદર વેળાવર રાષ્ટ્રીય ઉદ્યાન, બ્લેક બક નેશનલ પાર્ક, બરાબર છે. આગળ વધીએ મિત્રો, હાથમ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ હાથમ કાચબા ઉછેર કેન્દ્ર ભણવામાં વારંવાર આવે છે. ભાવનગર જિલ્લાના હાથમના દરિયા કિનારે આવેલું છે, હાથમના દરિયા કિનારે આવેલું છે. આ હાથમ ગામ જે છે, હાથમ ગામ છે એ ઘોઘા તાલુકામાં આવેલું છે. કયા તાલુકામાં? ઘોઘા તાલુકામાં. અને એ ઘોઘા તાલુકામાં મિત્રો કાચબા ઉછેર કેન્દ્ર છે, કાચબા ઉછેર કેન્દ્ર. મિત્રો એવું એક્ઝામની અંદર હોય કે ગુજરાતમાં હાથમ સિવાય બીજું કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે, આની સાથે સંકળાયેલો પોઈન્ટ છે, એટલા માટે આપણે લઈએ કે ગુજરાતમાં હાથમ સિવાય બીજું કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે, બીજું કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સૂત્રાપાડા. કઈ જગ્યાએ? સૂત્રાપાડા, જે આવ્યું છે ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં. ન્યાય શું છે? કાચબા ઉછેર કેન્દ્ર. અલગ અલગ હોય ને, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, ઊંટ ઉછેર કેન્દ્ર, ભૂંડ ઉછેર કેન્દ્ર. હા ભેડું કે ભૂંડ ઉછેર કેન્દ્ર, આવું ક્યાંક આવે? હો, ભૂંડ ઉછેર કેન્દ્ર. હવે આ ભૂંડ ઉછેર કેન્દ્ર, ભૂંદરાઓનો પણ ઉછેર કરવામાં આવે. ભૂંડના માંસને પોર્ક કહેવાય. શું કહેવાય મિત્રો? ભૂંડના માંસને પોર્ક કહેવાય. અને ભારતમાં સૌથી સસ્તું માંસ એટલે ભૂંડનું માંસ. અને ભારતમાં લગભગ 124 ભૂંડ ઉછેર કેન્દ્ર આવેલા છે. કેટલા? 124. એમાં ભારતમાં સૌથી વધુ ભૂંડ ઉછેર કેન્દ્ર યુપીની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? યુપીની અંદર આવેલા છે. આ જીપીએસસી લેવલનું છે, આપણા રિલેટેડ નથી, ક્લાસ 3 માટે, બરાબર. આ તો સાથે આવે છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. વાત કરીએ આપણે હાથમ કાચબા ઉછેર કેન્દ્રની, એનાથી આગળ વધ્યા પોઈન્ટ ઉપર, તો એનાથી અંદર બંદરોની વાત કરીએ તો ઘોઘા બંદર, બંદરોની વાત કરીએ તો ઘોઘા બંદર. ઘોઘા એક ભાવનગર જિલ્લાનો એક તાલુકો છે, બરાબર છે, તાલુકો છે. અને આ ઘોઘા માટે એક કહેવત પ્રખ્યાત છે, લંકાની લાડી અને ઘોઘાનો વર. લંકાની લાડી અને ઘોઘાનો વર. આ મચ્છર, ઓકે ભાઈ, કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. એક ભાઈ કંઈક કહે છે, તમે એમ રાખજો, બરાબર છે, ભાવનગર તાલુકામાં આવેલું છે હાથમ, એવું એક ભાઈ કહે છે. હા, હમણાં નવું ભળી ગયું હોય તો મને ખ્યાલ નથી, તમે ભાવનગર તાલુકો રાખજો, બરાબર છે, તમે ત્યાંના વસવાટી હશો એટલે તમને ખબર હશે ચોક્કસ, બરાબર. આ મત્સ્ય ઉત્પાદન માટે મત્સ્ય ઉદ્યોગ વિકસાવ્યો છે ઘોઘા બંદર ખાતે. ઘોઘા બંદર ખાતે અહીં નવખંડા પાર્શ્વનાથનું મંદિર છે. અને મેં એવું વાંચેલું છે કે ભારતની સૌથી જૂની મસ્જિદ, ભારતની સૌ, ગુજરાતની અશ્મિતામ લખેલું છું, હું એમનેમ તો નથી કહેતો, એટલા માટે જ કહું વાંચેલું છે, ભારતની સૌથી જૂની મસ્જિદ આ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલી છે, બરાબર છે.
ઘોઘાથી હાસોડ વચ્ચે આ કલ્પસરનું નિર્માણ થઈ રહ્યું છે, જે ખારા પાણીનું મીઠા પાણીમાં બદલાવાનું સરોવર છે. કલ્પસર બરાબર. વાત કરીએ હવે ઘોઘાથી દહેજ સુધીની રોરો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને તેમજ તાજેતરમાં ઘોઘાથી હજીરા સુધીની રો પેક્સ ફેરી સર્વિસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એ આ જ ભાવનગર જિલ્લાનું ઘોઘા. નરેન્દ્રભાઈ મોદીએ આ રોરો ફેરી સર્વિસ ચાલુ કરી ત્યારે પણ આ રૂબરૂ નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક જ મિનિટ એક સૂચના છે, માહિતી આપી દો મિત્રો, બરાબર છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ અભયમ અકાદમીની જે સામાન્ય વિજ્ઞાન પ્લસ ગુજરાતી વ્યાકરણ અથવા તો બીજી કોઈ પણ બુક પરચેસ કરી હોય અને એમણે પેમેન્ટ કરી દીધું હોય અને એડ્રેસ હજી સુધી પહોંચાડ્યું ના હોય, તો એમણે 97129 1600 નંબર ઉપર, નંબર નોટ કરી લેજો, 97129 1600 નંબર ઉપર તમારું એડ્રેસ પૂરું નામ અને મોબાઈલ નંબર સેન્ડ કરી દેજો, જેથી કરીને વહેલી તકે તમારા ઘર સુધી કુરિયર પહોંચી જાય. જે વિદ્યાર્થીને બુક નથી મળી તેઓને આવતા અઠવાડિયા ગુરુવાર સુધીમાં બુક મળી જશે, ટૂંકમાં 4-5 દિવસમાં બુક મળી જશે, બરાબર. સામાન્ય વિજ્ઞાન પ્લસ ગુજરાતી વ્યાકરણ સરસ મજાની બુક ઘનશ્યામ સર દ્વારા ગુજરાતી વ્યાકરણની બુક જે બનાવવામાં આવી છે, અને કુલદીપસિંહ મકવાણા જે તમે સાંભળો છો યુટ્યુબની અંદર, અને આપણા હાર્દિક સર દ્વારા સરસ મજાની ઇમેજ દ્વારા સામાન્ય વિજ્ઞાનનો નિચોડ એની અંદર ઉમેરેલો છે, જે જીપીએસસી ક્લાસ 1-2 લઈને કોન્સ્ટેબલ લેવલની પરીક્ષા સુધી તમામ એક્ઝામોમાં કામ લાગે એવી સામાન્ય વિજ્ઞાનની સરસ મજાની બુક લોન્ચ કરવામાં આવી છે. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી પરચેસ નથી કરી અને એમણે વિજ્ઞાન યોગ્ય રીતે પાયાથી મજબૂત કરવું છે, તો ચોક્કસ અભયમ અકાદમીની આ અભયમ બુકસ્ટોલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એની અંદરથી આ બુક પરચેસ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ અલંગ બંદર શિપ બ્રેકિંગ માટે. એશિયાનો સૌથી મોટો જહાજ ભાંગવાનો અખાડો એટલે અલંગ. અહીં સારા શિપો અહીં ભંગાણ માટે આવે છે. એશિયાનો સૌથી મોટો વહાણ ભાંગવાનો ઉદ્યોગ અહીં વિકસ્યો છે, બરાબર. જોઈ શકો છો તમે અલંગને પણ નિહાળી શકો છો ઇમેજની અંદર. ભાઈ વિક્ટોરિયા પાર્ક વિશે માહિતી આપજો એવા ભાઈ ક્યારના કોમેન્ટ કરે છે. વિક્ટોરિયા પાર્કની માહિતી આપી દો, કદાચ તમે ન સાંભળ્યો હોય તોય કહી દો. ભારતના એવા બે જ શહેરો જે જંગલો વચ્ચે શહેર આવેલા છે, એમાં એક ભાવનગર અને બીજા નંબરે ભોપાલ. ભાવનગર એટલે વિક્ટોરિયા પાર્કની અડીને અંદર જ આવેલો, બરાબર. વિક્ટોરિયા પાર્ક એટલે આપણે મોલવાળો રોડ જે ભાવનગરનો હોય ખબર હોય. પા તમારે આવી વસ્તુમાં પડવું નથી, બરાબર, આવી વસ્તુમાં પડવું નથી. ઓકે, અગત્યના સ્થળોની અંદર ભાવનગર વિશે ચર્ચા કરીએ. ભાવનગરની અંદર શું શું જોવાલાયક છે? તો ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723માં, ભાવનગરની સ્થાપના ઇતિહાસમાં બહુ નહીં પડું, ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723માં મહારાજા ભાવસિંહજી પહેલા દ્વારા રાજવીએ વડવા ગામ ખાતે કરીને, જે ભાવનગરમાં અત્યારમાં હાલમાં એ વડવા ગામ નથી પણ વડવા એક વિસ્તાર છે, બરાબર. ફરીથી એક વખત આ મુદ્દો યાદ રાખજો મિત્રો. મયુર ભરવાડ શું કહે છે ભાઈ, ભોપાલ અને ભાવ, યસ નીલભાઈ સરસ, વેરી ગુડ. ખોડિયાર મંદિર વિશે માહિતી બધું આવશે ભાઈ, 45 મિનિટમાં આખું ભાવનગર આવી જાય. રોરો ફેરી આવી ગઈ ભાઈ રાજપૂતભાઈ. ભાવનગરની સ્થાપના ઈસવીસન 1723માં મહારાજા ભાવસિંહજી પહેલાંએ વડવા ગામ, ત્યારે વડવા ગામ હતું, જૂની ગાદી તો ભાઈ શિહોરો, પછી ભાવનગરની, અત્યારે ભાવનગર કહેવાય, હકીકતમાં પહેલાં વડવા ખાતે ગાદીની સ્થાપના ભાવસિંહજી પહેલાંએ કરેલી. ભાવનગરમાં મિત્રો ગાંધી સ્મૃતિ મંદિર, સરદાર સ્મૃતિ મંદિર,
ગૌરીશંકર તળાવ, કયું તળાવ? ગૌરીશંકર તળાવ, બાટન મ્યુઝિયમ, બાટન લાઇબ્રેરી, દરબારગઢ, જે હાલમાં દરબારગઢ નથી, ત્યાં એસબીઆઈની બેંક છે, એસબીઆઈની બેંક છે, તકતેશ્વરનું મંદિર, રૂવાપરીનું મંદિર વગેરે મુખ્ય ભાવનગર શહેરની અંદર જોવાલાયક સ્થળો છે, વગેરે ભાવનગરની અંદર જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત મિત્રો નીલમબાગ પેલેસ તેમજ દરિયા કિનારા નજીક પીરમબેટ, મોખડાજી ગોહિલ સાથે સંકળાયેલું સ્થળ એટલે કે પીરમબેટ. બહુ મોટી વાર્તા છે મોખડાજી ગોહિલ, બરાબર છે, માથે મહાણ, બરાબર. ઘણી બધી જોગવાઈઓ છે ફરવા માટેનું એક સ્થળ છે, બરાબર. પીરમબેટ ઘોઘાથી જવાય, પીરમબેટ જવું હોય તો. ઓકે મોરી બલદેવભાઈ, ઓકે એક કોમેન્ટ કરશો તોય મળી જશે, થેન્ક યુ ભાઈ. ઓકે વાત કરીએ આગળ મિત્રો, ભાવનગરને સાંસ્કૃતિક નગરી કહેવાય છે. કેવી નગરી? સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે. સર્વોત્તમ ડેરી શિહોર ખાતે આવેલી છે. કઈ જગ્યાએ? શિહોર ખાતે. ભાવનગરની અંદર સર્વોત્તમ ડેરી જે ભાવનગર ખાતે આવેલી છે, જે આ જિલ્લાની મુખ્ય ડેરી, સર્વોત્તમ ડેરી શિહોર ખાતે, બરાબર. ભાવનગર ના દરિયા કિનારેથી ઝીંગા નામની માછલી મળે છે. કયા નામની? ઝીંગા નામની. ભાવનગર જિલ્લાના દરિયા કિનારેથી ઝીંગા નામની માછલી મળે છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો સામળદાસ કોલેજ અહીં આવેલી છે, જ્યાં ગાંધીજીએ શિક્ષણ લીધેલું હતું. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં, પોરબંદર બર્ડ સિટી તરીકે, પક્ષીઓના શહેર તરીકે ઓળખાય. પોરબંદરની અંદર ત્રણ વ્યક્તિ પ્રખ્યાત, રાણો, પાણો અને ભાણો. મારા ફેવરિટ સર દ્વારા એક વસ્તુ કહેવામાં આવી છે, બે મિનિટ શેર કરીશ. પોરબંદરના ત્રણ વ્યક્તિ પ્રખ્યાત, રાણો, પાણો અને ભાણો. રાણો એટલે પોરબંદરની કાયા પલટ કરનાર, રાજવી એટલે રાણા નટવરસિંહ, પોરબંદરના પાણા અને પથ્થર અને બેલા વખણા, અને પોરબંદરનો ભાણો, ભાણો એટલે કે એ સમયે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘીનો વેપાર કરનાર ભાણજી લવજી. ગાંધીજીને ભૂતનો ડર બહુ લાગતો. ગાંધીજીને ભૂતનો ડર દૂર કરાવનાર દાસીનું નામ રંભા નામની દાસી હતું. રામ નામનો મંત્ર આપ્યો, ત્યાંથી ગાંધીજી હાઈસ્કૂલનો અભ્યાસ કરવા સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ ખાતે આવ્યા, અને ત્યાંથી કોલેજ કાળ દરમિયાન કોલેજનો અભ્યાસ કરવા ગાંધીજી ક્યાં આવ્યા? આ સામળદાસ કોલેજ, જે ક્યાં આવી છે? ભાવનગર જિલ્લાની અંદર. અને સામળદાસ કોલેજની અંદર અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે, વકીલાતનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા, અને ઇંગ્લેન્ડથી 12 એટ લોની ડિગ્રી પ્રાપ્ત કરીને મુંબઈ બંદરે ઉતર્યા, અને ગાંધીજી પ્રથમ કેસ મોમીબાઈનો લડ્યા હતા. મોમીબાઈનો 30 રૂપિયા આવક થઈ હતી. ગાંધીજી મેમણ પેઢીનો કેસ લડવા, શેઠ અબ્દુલ્લાની મેમણ પેઢીનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં કાળા ગોરાનો ભેદ પીએસઆઈની પરીક્ષામાં પૂછાઈ ગયો. ગાંધીજીને કાળા ગોરા ભેદને લીધે ક્યાં રેલવે સ્ટેશને ઉતારી મૂકવામાં આવ્યા હતા? પીટર મેરિસબર્ગ નામના રેલવે સ્ટેશને ગાંધીજીને ધક્કો મારીને ઉતારી મૂકવામાં આવ્યા હતા. ત્યાં એના ત્રણ વ્યક્તિ પ્રખ્યાત, ત્યાં રિયો ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. ટોલ્સ્ટોયની યાદમાં મારે વૈકુંઠ નથી જવું પુસ્તકના લેખક, ત્યાંથી પરત ભારત આવ્યા, અને પછી ગાંધીજીનું બકરીનું નામ શું હતું, ઘણી બધી ડિટેલો છે. અહીંયા આવીને બધા સત્યાગ્રહો કર્યા, બરાબર, દાંડી યાત્રાથી માંડીને દરેક વસ્તુ. તો આ ગાંધીજી સાથે સંકળાયેલું, એટલે આપણે થોડીક માહિતી સામળદાસ કોલેજ સાથે ગાંધીજી વિશે ચર્ચા કરી. ત્યારબાદ આગળ વધીએ મિત્રો તો ચિત્રકાર રવિશંકર રાવળ, ખોડીદાસ પરમાર અને ચંદ્ર ત્રિવેદી એટલે રાયજીના ઉપનામથી ઓળખાય છે, તેમનું જન્મસ્થળ એટલે આપણું ભાવનગર, ભાવસગર, ભાવેણા, બરાબર. ત્યારબાદ મિત્રો બળવંતરાય મહેતાનું જન્મસ્થળ, બળવંતરાય મહેતા યાચન કચ્છમાં પણ આવ્યા હતા, કચ્છમાં પણ આવ્યા હતા બળવંતરાય મહેતા સુતળી. ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે એનું વિમાન દુર્ઘટના થયું અને એમનું મૃત્યુ થયું હતું. ગુજરાતના બીજા મુખ્યમંત્રી એટલે બળવંતરાય મહેતા, બરાબર છે, બળવંતરાય મહેતા. આગળ વધીએ મિત્રો, આગળ વધીએ તો આગળની સ્લાઇડ ઉપર આપણે જોશું ભાવનગર યુનિવર્સિટી. ભાવનગર યુનિવર્સિટી જેનું નામકરણ ચેન્જ થયું, તમને ખબર છે, 26 જાન્યુઆરી 2012 રોજ ભાવનગર યુનિવર્સિટીનું નામ ચેન્જ થયું. ભાવનગર યુનિવર્સિટીનું નામ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દિ નિમિત્તે ભાવનગર યુનિવર્સિટીનું મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નામકરણ કરવામાં આવ્યું. ક્યારે? 26 જાન્યુઆરી 2012 રોજ. 2012 રોજ ભાવનગર યુનિવર્સિટીનો આ ગેટ છે, ભાવનગર યુનિવર્સિટીનો આ ગેટ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી.
મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, બરાબર છે. અને આ અંદરનું બિલ્ડિંગ તમે જોઈ શકો છો, દુનિયાનું પ્રથમ લક્ઝરિયસ ભાવનગર અલંકાર હોલ, ઓકે, વાઘેલા ભવેશભાઈ ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કે સાંસ્કૃતિક નગરી, સાંસ્કૃતિક આખી સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી, સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી, બરાબર, સંસ્કાર. ઓકે ભાઈ, વાંચી લીધું વાઘેલાભાઈ, થેન્ક યુ. ઓકે 2012, થેન્ક યુ. સેન્ટરસોટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, મીઠા સંશોધન કેન્દ્ર માટેની આ વસ્તુ છે, બરાબર. શેની વાત કરી? મીઠાના સંશોધન માટે, મીઠાના સંશોધન માટે સેન્ટર સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, ભાવનગર ખાતે આવેલી છે, ભાવનગર ખાતે આવેલી છે. ત્યારબાદ આગળ વધીએ તો મિત્રો દક્ષિણામૂર્તિ, તો દક્ષિણામૂર્તિ સાથે શું સંકળાય, ચાલો હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. ફટાફટ મને એક કોમેન્ટ આપો, દક્ષિણામૂર્તિ, દક્ષિણામૂર્તિ વિશે તમે શું જાણો છો, પહેલાં તો એના સ્થાપક મને કહી દો. ચાલો, સ્થાપક, દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા? દાહોદ મળી જશે ભાઈ, દાહોદ તમને બુક મળી જશે 4 દિવસમાં, બરાબર. યસ, ગુજરાતમાં એક, યસ, કાયદાની બુકે મળી જશે. પીએસઆઈ કાયદો લેવી હોય તોય મળશે, કોન્સ્ટેબલ કાયદો લેવો તોય મળશે. પીએસઆઈ કાયદો 5 દિવસ અવેલેબલ નથી, 5 દિવસ પછી અભયમ બુક સ્ટોલમાં મુકાઈ જશે. પહેલી આવૃત્તિ પૂરી થઈ ગઈ, બીજી આવૃત્તિ આવે છે, બરાબર, 5 દિવસમાં અવેલેબલ થઈ જશે. કોન્સ્ટેબલ કાયદાની બુક મળી જશે. પ્રશ્નો તમારા પછી પૂછો, પહેલાં મને, મેં પૂછ્યું ને એનો આન્સર આપો. યસ, સ્થાપક કોણ હતા, દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા? નાનાભાઈ ભટ્ટ. સરસ, વેરી ગુડ, નાનાભાઈ ભટ્ટ દક્ષિણામૂર્તિના સ્થાપક હતા, દક્ષિણામૂર્તિના સ્થાપક હતા. ઇમેજની અંદર તમે જોઈ શકો છો, જાણીતું નામ ગીજુભાઈ બધેકા, આની સાથે જાણીતું નામ ગીજુભાઈ બધેકાનું પણ જોડાયેલું છે. ગીજુભાઈ બધેકા, જેનું ઉપનામ આપણે ઓળખીએ છીએ મુછાળીમાં, મુછાળીમાંના ઉપનામથી જાણીતા છે. નાના બાળકોને નવી જ પદ્ધતિથી, નાના બાળકોને નવી જ પદ્ધતિથી બાળ મંદિરની અંદર, બાળ મંદિરની અંદર શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. આ થઈ દક્ષિણામૂર્તિ, આ થઈ મનુભાઈ પંચોલી, મનુભાઈ પંચોલી. ઓકે, હા, એમનું નામ પણ સંકળાયેલું છે, મનુભાઈ પંચોળીનું નામ પણ સંકળાયેલું છે. યસ, સાચી જ વાત છે, ખોટી વાત નથી. બાળકોને પદ્ધતિના સ્થાપક, યસ યસ યસ, સાચી વાત છે. યસ, સરસ, વેરી ગુડ, ઘણી બધી તૈયારી છે યાર, સરસ. હા હા, સ્કૂલ, યસ, દક્ષિણામૂર્તિ, દક્ષિણામૂર્તિ, બરાબર. એમના સ્થાપકની વાત કરી, નાનાભાઈ ભટ્ટ, જાણીતું નામ ગીજુભાઈ બધેકા સાથે સંકળાયેલું છે ને આપણે મુછાળીમાં. અને નાના બાળકોને સારી એવી પદ્ધતિથી, બાળ મંદિરની અંદરથી જ એવી પદ્ધતિ વાપરવામાં આવે કે જેથી એ બાળક શિક્ષિત અને શિક્ષણની લાઇનમાં ખૂબ આગળ વધે, એવી પદ્ધતિ અહીં આ દક્ષિણામૂર્તિની અંદર એ સમયે શરૂ કરવામાં આવી હતી, બરાબર છે. ત્યારબાદ વાત કરવી છે આપણે નીલમબાગ પેલેસ. શેની વાત કરવી છે? નીલમબાગ પેલેસ જોયો ન હોય તો એને દેખાડી દઉં. આ નીલમબાગ પેલેસ મિત્રો, નીલમબાગ પેલેસની સ્થાપના સર તખતસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. આ નીલમબાગ પેલેસ સર તખતસિંહજી ગોહિલ અને ભાવનગરના રાજા, બરાબર, જોરદાર સાહેબ, થેન્ક યુ. આઈ હેવ ડોન્સ કોલિંગ ફ્રોમ દક્ષિણામૂર્તિ, થેન્ક યુ. તોફાની ભાઈ, ભાઈ પ્રથમ, યસ યસ, સાચી વાત છે ભાઈ, નીલભાઈ, ઓકે નીલભાઈ, બધી કોમેન્ટ, એક કોઈ એક કોમેન્ટ હું રીડ કરું છું અને મારી સામે મારા પરમ મિત્રો ઓપરેટર બેઠા છે એ પણ રીડ કરે છે, ચિંતા ન કરતા. એક કરશો તોય, હું કદાચ વાંચી નહીં શકું તો એમના દ્વારા તો આન્સર તમને મળશે, મળશે ને મળશે, બરાબર. મોન્ટેસરી પદ્ધતિ, યસ કોમલ ચૌહાણ, યસ
લોકભર્ધ યસ જો આ નીલમબાગ પેલેસ. ત્યારબાદ વાત કરવી છે આપણે બાટન લાઇબ્રેરી મ્યુઝિયમ. બાટન લાઇબ્રેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો એ પણ ભાવનગર ભાવસગર ભાવણિયાની અંદર. ને આ બાટન લાઇબ્રેરી ઇમેજ પણ જોઈ શકો છો. જોવા લાયક સ્થળો ભાવનગરની વાત ચાલુ છે, એમાં બાટન લાઇબ્રેરી બરાબર. તો આ બાટન લાઇબ્રેરી ભાવનગર. ત્યારબાદ વાત કરવી છે આપણે આગળની દોર ઉપર શામળદાસ કોલેજ, જેમણે મેં તમને વાત કરી ગાંધીજી સાથે, ગાંધીજીના યાદગાર સ્થળો બરાબર, એમાં શામળદાસ કોલેજ. અને એ શામળદાસ કોલેજ પછીથી આયુર્વેદિક કોલેજ તરીકે, ને હાલમાં એ કોલેજ સ્થાપિત છે એમનો બરાબર. પહેલાં ગાંધીજીએ આ શામળદાસ કોલેજની અંદર અભ્યાસ કર્યો, બધું આવી ગયું તમને ખ્યાલ છે. ગાંધીજીએ અભ્યાસ કર્યો, ત્યારબાદ આયુર્વેદિક કોલેજ તરીકે એમની રચના કરવામાં આવી, અને ત્યારબાદ એમનો આગળની દોર ચાલુ છે. લોકમિલાપ સંસ્થા. કઈ? લોકમિલાપ સંસ્થા. અને આ લોકમિલાપ સંસ્થા સાથે ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. જોઈ શકો છો, ઝવેરચંદ મેઘાણીના પુત્ર ઝવેરચંદ મેઘાણીના પુત્ર એટલે કે મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા, મેઘાણી દ્વારા યસ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. બોલ તળાવે આવશે ભાઈ, તખતેશ્વરથી આખું ભાવનગર બધા. સાચી વાત છે, બહુ સાચી વાત છે. તખતેશ્વર મંદિર છે જે મહાદેવનું, અને મહાદેવના એ તખતેશ્વરની ટેકરી ઉપર ઉભાર્યું એટલે આખું ભાવનગર દેખાય તમને, સમગ્ર ભાવનગર દેખાય. યસ રાઈટ વાત છે. હા સાચી વાત છે. એક ભાઈએ કીધું લોકમિલાપ સંસ્થા એ હાલ વિદાય લઈ ચૂકી છે. સાચી વાત છે, હાલમાં બંધ છે. યસ રાઈટ વાત છે. મારું નામ જણાવું રમેશભાઈ, મારું નામ જાડેજા શક્તિસિંહ છે બરાબર. ત્યારબાદ મિત્રો રાજપરા એટલે ખોડિયાર માતાજીનું મંદિર, ભાવનગરના સ્ટેટના કુળદેવી એટલે કે ખોડિયાર માતાજીનું મંદિર. અહીં તાતણીઓ ધરો આવેલો છે, આ ખોડિયાર માતાનું મંદિર. અને ખોડિયાર માતાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તાતણીઓ ધરો આવેલો છે. કયો? તાતણીઓ ધરો, ખોડિયાર માતાનું મંદિર. અને એ રાજપરા શિહોર પહેલાં આવી જાય, ભાવનગરથી નીકળો એટલે વર્તે જ પછી આ રાજપરા ગામ આવે, ને રાજપરામાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં તાતણીઓ ધરો આવેલો છે બરાબર. પછી લોક ભારતી વિદ્યાપીઠ સણોસરાની વાત કરું છું બરાબર. લોક ભારતી વિદ્યાપીઠ સણોસરાની, લોક ભારતીએ શૈક્ષણિક સંસ્થાની સાથે સાથે કૃષિ ક્ષેત્રે, શેની સાથે? કૃષિ ક્ષેત્રે સંશોધન માટેની સંસ્થા છે, ઘઉંની વિવિધ જાતોનું ઉત્પાદન તેમજ સંશોધન કરે છે. શેની? ઘઉંની વિવિધ જાતોનું ઉત્પાદન અને સંશોધન કરે છે. ઘઉંની વિવિધ જાતો, એમાં ઘઉંની એક જાત છે લોકવન, એ અહીંથી રજૂ કરવામાં આવી હતી ઇમેજની અંદર. લોકસેવા મહાવિદ્યાલય બરાબર, એટલે કે આપણે લોક ભારતી વિદ્યાપીઠ તરીકે ઓળખીએ, સણોસરા તરીકે ઓળખીએ, જે સણોસરાની અંદર આવેલું છે. યસ સાચી વાત છે યોગેશભાઈ. યસ જેમાં 12 મહિના સુધી પાણી સુકાતું નથી. હા, એ તાતણીઓ ધરો, ઉનાળો હોય, ગમે એ ઉનાળો હોય તોય તાતણીયા ધરામાં પાણી કોઈ દિવસ સુકાતું નથી બરાબર. એ ખોડિયાર માતાના દર્શન કરીને આપણે આગળ વધીએ એટલે લોક ભારતી વિદ્યાપીઠ એટલે સણોસરા, અને કૃષિ ક્ષેત્રે સંશોધન માટેની સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા સાથે બરાબર, હાલમાં પણ કાર્યરત છે. પાલીતાણા, અને એક્ઝામ રિલેટેડ પોઈન્ટ અહીંથી નીકળે છે. આ પાલીતાણા ખાતેથી, ક્યાંથી નીકળે છે? પાલીતાણા ખાતેથી. આ પ્રાચીન નામ આનું પાદલિપ્તપુર હતું. પાલીતાણાનું પ્રાચીન નામ પાદલિપ્તપુર હતું બરાબર છે. પાદલિપ્તપુર શેત્રુંજય પર્વતના ઋષભદેવનું મૂળ સ્થાનક ગણાય છે. આ પાલીતાણા ખાતે આવેલું 863 કેટલા? 863 અગાઉ મેં વાત કરી તમને. 863 કેટલા? 863 જૈન મંદિરો આવેલા છે. આ મંદિરોનું શહેર પણ પાલીતાણાને ઓળખાવીએ છીએ, મંદિરોના શહેર તરીકે પાલીતાણા ઓળખાવીએ છીએ. અને આ જે છે મંદિરોનું
એનું હેડલિંગ કોણ કરે છે, કઈ પેઢી કરે છે? તો આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા થાય છે, આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા થાય છે. પર્યુષણના મહિનામાં જૈન ધર્મના લોકો શેત્રુંજયની પર્વત પરિક્રમા કરે છે. પરિક્રમા કરે છે, શું કીધું? પર્યુષણના મહિનામાં જૈન જૈન ધર્મ પાળતા હોય એને ખબર હોય પર્યુષણ મહિનો આવે, અને પર્યુષણ મહિનામાં શેત્રુંજયની પરિક્રમા કરે છે. અને ફાગણ સુદ તેરસ જેને આપણે ઢેબરા તેરસ તરીકે ઓળખીએ છીએ, એના જૈનો દ્વારા 6 ગાઉની જાત્રા કરવામાં આવે છે. કેટલા ગાઉની? 6 ગાઉની જાત્રા કરવામાં આવે છે, બરાબર. અને જોઈ શકો છો આ પાલીતાણાના જૈન 863 મંદિરો, એટલા માટે જ આને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે પાલીતાણાને. આમાંથી કોન્સ્ટેબલ કે તલાટી જેવી એક્ઝામમાં કેવો પ્રશ્ન બને? પાલીતાણામાં કેટલા જૈન દેરાસરો, આંકડાકીય પ્રશ્ન પૂછી નાખ્યો. કેવો પ્રશ્ન? આંકડાકીય પ્રશ્ન પૂછી નાખ્યો. આપણને સીધું યાદ છે 863. એવો ફેક્ટ મુદ્દો પૂછાઈ જાય કદાચ કે પાલીતાણાનું જૂનું નામ, પ્રાચીન નામ નીચેનામાંથી કયું હતું, આપણને યાદ હોવું જોઈએ. પાદલિપ્તપુર. કયું? પાદલિપ્તપુર, બરાબર છે. આગળ વધીએ મિત્રો, પાલીતાણાથી સીધા આપણે વલ્ભીપુર આવી જઈએ. વલ્ભીપુર એટલે બટાર્ક નામના શાસનકર્તાએ વલ્ભીપુરમાં મૈત્રક વંશની સ્થાપના કરી. સમજો, પટ્ટાર્ક નામના શાસનકર્તાએ વલ્ભીપુરમાં મૈત્રક વંશની સ્થાપના કરી. ઈસવીસન 512 આ સ્થળે દર્શેન પ્રથમે, કોણે? દર્શેન પ્રથમે વલ્ભી વિદ્યાપીઠ બનાવેલી. તે ભારતમાં આવેલી પ્રાચીન 4 વિદ્યાપીઠ પૈકીની એક ગણાય છે, બરાબર છે. અને વલ્ભી વિદ્યાપીઠ હતી જે ત્રણેય ધર્મનું, એટલે કે જૈન, બૌદ્ધ અને હિન્દુનું એક મહત્વનું કેન્દ્ર ગણાય છે. યસ યસ, સાચી વાત છે ભાઈ, હેતલ રાજપૂત. ઓકે, ચીની મુસાફર વ્યુ એન્ડ સાંગે પણ વલ્ભીની મુલાકાત લીધેલી. યસ, 1953 નાનાભાઈ. યસ, સાચી વાત છે ભાઈ. હાલ આપ લાવ્યો છો સર, તો આ લેક્ચર ક્યાં છે? આપનો સ્ટુડિયો ક્યાં છે? પિન્ટુ ડાંગી. અમારો સ્ટુડિયો ભાવનગર જિલ્લામાં છે, ભાવનગર જિલ્લો ચાલુ છે, ભાવનગરમાં જ છે, કાળિયાબીડ વિસ્તારની અંદર, બરાબર. ઓકે, અહીંના સંગ્રહાલયમાં પ્રાચીન સિક્કાઓ અને તામ્રપત્રો પણ સચવાયેલા છે. આ હતું પાલીતાણ. હવે છે બગદાણા. બગદાણા એટલે મિત્રો બજરંગદાસ બાપા. બગડ નદીના કિનારે આવેલું છે. અહીં બજરંગદાસ બાપાનું આશ્રમ આવેલ છે. અને આ બજરંગદાસ બાપાનો જન્મ ક્યાં થયો મેં તમને કીધું હમણે, અધેવાડા, ભાવનગર શહેરની બાજુમાં જ આવેલું અધેવાડા. અધેવાડા ખાતે અહીંયા બજરંગદાસ બાપાનો જન્મ થયેલ છે, બરાબર. સૌરાષ્ટ્રના સંતને બિરુદ મળેલું બજરંગદાસ બાપાનો આશ્રમ, બરાબર. 24 કલાક સદાવ્રત ચાલુ છે અહીં આ મંદિરે. 24 કલાક, હો, યાદ રાખજો મિત્રો, 24 કલાક સદાવ્રત ચાલુ હોય, બરાબર છે. એ છે બગદાણા, બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, બરાબર. બગદાણાનું બહુ મોટું મંદિર આ નવું બનેલું એ છે, બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ તો તલગાજડા નામ પડે, એટલે કે મોરારી બાપુ સાથે કથાકાર મોરારી બાપુ સાથે સંકળાયેલું સ્થળ, એટલે કે આપણું તલગાજરડા. કેવું? તલગાજરડા. અને આ તલગાજરડા એટલે ગુજરાતના લોકપ્રિય રામ કથાકાર, મોરારી બાપુનો જન્મસ્થળ એટલે ભાવસાગર ભાવેણાનું તલગાજરડા, જે દર વર્ષે પ્રાથમિક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરાય. કયો એવોર્ડ? ચિત્રકૂટ એવોર્ડથી
સન્માનિત કરાય છે. યસ રામ રોટી. દર વર્ષે ચિત્રકૂટ. યસ ચાલા દિવ્યરાજ છે, સરસ, વેરી ગુડ. હા અમારું બગદાણા ભાવેશભાઈ. યસ યસ વિમાનમાં કથા કરી હતી. યસ મોરારી બાપુના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ પણ અપાય છે. યસ શરદ પૂનમના દિવસે, બરાબર. સરસ, વેરી ગુડ. યસ યસ યસ, ઘણી બધી માહિતી મોરારી બાપુ સાથે પણ છે. મહુવા, કયું આવ્યું? મહુવા, જેનું જૂનું નામ છે મધુબર. મહુવા એ ભારતનું જાણીતું બંદર છે. મહુવા એ ભારતનું જાણીતું બંદર છે. હા, મહુવાનું શું વખણાય? ચાલો મને કોમેન્ટ કરો, મહુવાનું શું વખણાય છે ફટાફટ મને કોમેન્ટ કરો. ચાલો, તમે મહુવાના કદાચ ક્યાંક રીડિંગ કર્યું હોય તો તમને ખ્યાલ આવશે મહુવામાં શું વખણાય છે. મહુવાની અંદર અમુક એક વસ્તુ વખણાય છે, મહુવાની પ્રખ્યાત છે, બરાબર છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર. યસ સૌરાષ્ટ્રનું કાશ્મીર, સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે મહુવા. ઓકે, એ સિવાય, એ સિવાય. યસ યસ, એક પોઈન્ટ આવે છે. યસ માલણ નદીના કિનારે. યસ માલણ નદીના કિનારે. બીજા એક ભાઈ એક સરસ મજાની કોમેન્ટ કરી, એ પણ કામની વસ્તુ જ છે કે મહુવામાં રમકડાના ઉદ્યોગોનો વિકાસ પામ્યો છે. રમકડાના ઉદ્યોગનો વિકાસ, એ પણ મહુવા. મેં પૂછ્યું એનો જવાબ હજી નથી મળતો, મેં પૂછ્યું એનો જવાબ હજી નથી મળતો. મહુવા હાથી દાંતની બનાવટો માટે જાણીતું છે. હાથી દાંતની બનાવટો માટે જાણીતું છે. ઓકે યસ, એક ભાઈએ કીધું, એ પણ હજી અધૂરો જવાબ છે, અધૂરો જવાબ છે. જમાદાર કેરી. યસ સરસ, વેરી ગુડ. જમાદાર, કેમ કેસર ને એમ આવે ને એમ, જમાદાર કેરી મહુવાની પ્રખ્યાત છે. સરસ, વેરી ગુડ. એ સિવાય યસ, ઓકે સરસ, વેરી ગુડ. મહુવા ડુંગળીના પાક માટે જાણીતું છે. મહુવા ડુંગળીના પાક માટે ખૂબ જ જાણીતું છે. સરસ, વેરી ગુડ. યસ ભાઈ, ઘણા બધા તો બીજી ઘણી બધી કોમેન્ટો કરે છે. હું સ્વિમિંગ પુલ ન્યા આવ્યો છે મહુવામાં, મેં જોયો નથી ભાઈ. ડુંગળીના હાઇડ્રેશન માટે. યસ સરસ, વેરી ગુડ. છતરિયા હાઇડ્રેશન પ્લાન્ટ જાણીતો છે. ડુંગળીના છતરિયા હાઇડ્રેશન પ્લાન્ટ મહુવાનો જાણીતો છે. સરસ, વેરી ગુડ. ઘણી બધી મહુવા વિશે વાત થઈ. યસ, હાથી દાંતની બનાવટને મહુવા માટે ડુંગળીના છતરિયા હાઇડ્રેશન પ્લાન્ટ. ઓકે, આવી ગયું ભાઈ. વજન માટેના તોલમાં. ઓકે, ભવાની માતાનું મને સિવરના જામફળ. ઓકે ઓકે સરસ, વેરી ગુડ. ઘણા બધા ભાઈ કોમેન્ટ કરી રહ્યા છે. વેરી ગુડ, મહુવાની ડુંગળી વખણાય છે. સરસ, વેરી ગુડ. જો મહુવા સંદર્ભે એટલું કન્ટેન્ટ તમારે યાદ રાખો, બરાબર. જો મહુવા એ ભારતનું જાણીતું બંદર છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે મહુવા. માલણ નદીના કિનારે આ મહુવા આવેલું છે. રમકડાના ઉદ્યોગ માટે વિકાસ મહુવા. હાથી દાંતની બનાવટ માટે જાણીતું જમાદાર કેરી મહુવાની ડુંગળી. અને ડુંગળીના છતરિયા હાઇડ્રેશન પ્લાન્ટ માટે મહુવા ખૂબ જ જાણીતું છે. હાથી દાંતના રમકડા. યસ હાથી દાંતના રમકડા. ઓકે સરસ, વેરી ગુડ.
મહુવાનો માવો પ્રખ્યાત છે એવું એક ભાઈ કે કયો માવો 135 નો બીજો ભાઈ. ત્યારબાદ આવે છે ભગુડા. ભગુડા માં મોગલનું ધામ એટલે ભગુડા. કોઈ પણ દુઃખ આવે ને એક વખત આંખમાંથી આંસુ પડે અને એ આંસુ પડે ને જો માં ભગુડા વાળી મોગલને યાદ કરો અને તમારું દુઃખ દૂર ના થાય તો એ ભગુડા ભગુડા ગામ મોગલ ધામ બરાબર જોઈ શકો છો ઇમેજની અંદર દર્શન કરી લેજો બરાબર. ભગુડા ભગુડાથી આગળ વધીએ મિત્રો, ભગુડાથી આગળ વધીએ એટલે ગોપનાથ આવે. ગોપનાથનો દરિયા કિનારો પણ ખૂબ જ જાણીતો છે ભાવનગર ની અંદર આવેલું આ ગોપનાથ. અને ગોપનાથનો દરિયા કિનારો ગોપનાથ મહાદેવનું શિવાલય પણ આવેલું છે. શ્રાવણ માસમાં અહીં મેળો ભરાય છે. ગોપનાથ ખાતે નરસિંહ મહેતાએ અહીં શિવ આરાધના કરેલી અને ભગવાન શિવે તેને કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હતા એ જ આ ગોપનાથ નરસિંહ મહેતા સાથે સંકળાયેલું. અને જૂની વાત કરીએ તો નરસિંહ મહેતાએ શિવ આરાધના કરેલી અને ભગવાન શિવે તેને કૃષ્ણ લીલાના દર્શન કરાવેલા એ જ આ ગોપનાથ. ને ગોપનાથનો દરિયા કિનારો પણ જાણીતો છે. યસ, ગોપનાથ મહાદેવનું મંદિર આય મોગલ. યસ, ચારણ આય ખોડિયાર. સરસ, વેરી ગુડ. ઓકે, આગળ વધીએ મિત્રો. જુઓ આ ગોપનાથ મહાદેવનું મંદિર ટેમ્પલ બરાબર. બમ બમ બોલે શિવજી. ઓકે, પછી આવીએ આપણે તળાજા. કઈ જગ્યાએ આવીએ? તળાજા. અને તળાજાની અંદર મિત્રો તાલ ધ્વજ ડુંગર આવેલો છે. શું આવેલું છે તળાજામાં? તાલ ધ્વજ ડુંગર આવેલો છે. અને આ તાલ ધ્વજ ડુંગરની અંદર અલગ અલગ ગુફાઓ આવેલી છે. શું આવેલું છે? ગુફાઓ આવેલી છે. તા તળાજા એટલે નરસિંહ મહેતા સાથે સંકળાયેલું. નરસિંહ મહેતાને કેમ ભૂલવા પડે બરાબર છે? નરસિંહ મહેતાને કેમ ભૂલવા પડે બરાબર? તો એ જ આ તળાજા ભાવનગર જિલ્લાનું. અને તળાજા એક તાલુકો પણ છે ભાવનગરનો, તમને બધાને ખ્યાલ છે બરાબર છે. હા, મગ્ન થઈ ગયા હતા. પછી આવે છે શિહોર. શિહોર પણ એક ભાવનગર જિલ્લાનો એક તાલુકો જ છે. આવી જશે ચિંતા ન કરો, ભાદરવીનો મેળો એ આવશે. હો, સૌરાષ્ટ્રનું છોટે કાશી. સૌરાષ્ટ્રનું છોટે કાશી એટલે શિહોર. ભવનાથ અને પાંચ પીરની જગ્યા તરીકે જાણીતું છે. નવનાથ અને પાંચ પીરની જગ્યા તરીકે જાણીતું છે. તાંબા પિત્તળના વાસણો અને પિત્તળ પરના નકશીકામ માટે જાણીતું એટલે શિહોર બરાબર છે. ગોમતેશ્વર મહાદેવ એ શિહોર ખાતે આવેલું છે, જ્યાં બ્રહ્મકુંડ પણ આવેલો છે. અને એ સિદ્ધરાજ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહને જે કોઢ નીકળ્યા હતા એ કોઢ આ બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા પછી એ કોઢ લુપ્ત થઈ ગયા શરીરમાંથી. અને એ છે મિત્રો આ બ્રહ્મકુંડ. તમે જોઈ શકો છો આ શિહોરની અંદર આવેલો છે. અને શિહોરમાં તો તમને ખબર છે તાંબા પિત્તળના વાસણો માટે, તાંબા પિત્તળના વાસણ માટે આ ભાવનગર જિલ્લાની નજીકમાં જ આવેલો 17 કિલોમીટર, 17 થી 18 કિલોમીટર ભાવનગર જિલ્લાથી થાય આ સરસ મજાનો તાલુકો એટલે શિહોર. અને શિહોર એટલે સૌરાષ્ટ્રનું છોટે કાશી. નવનાથ અથવા પાંચ પીરની જગ્યા તરીકે પણ જાણીતું છે. તાંબા પિત્તળના વાસણો માટે પ્રખ્યાત ને ગોમતેશ્વર મહાદેવનું મંદિર અને બ્રહ્મકુંડ. અને બ્રહ્મકુંડ સાથે 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 સિદ્ધરાજ જયસિંહની વાતને પણ આપણે વાગોળી બરાબર છે. શિહોર માનો ડુંગર. ઓકે, વાવ, કઈ હવે તાલ ધ્વજ નામે ઓળખાતો. યસ, તાલ ધ્વજ ડુંગર આવેલો છે. ઓકે, કેમ કોઈને નથી ભૂલ્યો ભાઈ? ઇતિહાસ કહેવા બેહું, મારી પાસે બહુ બધી હિસ્ટ્રી છે. આ કૃષ્ણકુમારસિંહજીને કેમ ભૂલું બરાબર? એક વ્યક્તિ બોર ખાવા માટે, ખાલી એક બોર ખાવા માટે પથ્થર ફેંકે છે અને અંદરની સાઈડમાં મહારાજા સાહેબ બેઠા છે અને પથ્થર મહારાજા સાહેબને વાગે છે, લોહી નીકળે છે. સિપાહીઓ ગયા, જોયું તો એક ગરીબ વ્યક્તિ બોર પાડતો હતો, બોર ખાવા માટે પથ્થર માર્યો. તો આમાં કેટલી બધી સજા થાય મહારાજા. હકીકતમાં અત્યારે કોકને આપણે ધારાસભ્યને પાણો માર્યો તો કેવી હાલત થાય? એ સમય મહારાજા સાહેબે સોનાના સિક્કા આપ્યા બરાબર. હવે ઘણી બધી યાર ઇતિહાસ છે, મારી પાસે ઘણો બધો પડ્યો છે. હું અહીંયા ઘોઘા બંદરે ગયો તો મારે મોખડાજી ગોહિલ વિશે કેવું હોય તો હું એક કલાક બોલી શકું. મોખડાજી ગોહિલ ખદરપર સુધી લઈ જાઉં. માથું ઘોઘા અને આખું ધડ લડતા લડતા થઈ જ ખદરપર સુધી. તો આ વાત હું કેમ ભૂલું? હવે જોગાને કુંડલા ના ખપે, જોગીદાસ ખુમાણની વાત હું કેમ ભૂલું બરાબર છે?
ઇતિહાસ હકીકતમાં આપણે એક્ઝામ રિલેટેડ નથી, હકીકતમાં ઇતિહાસ હોવો જોઈએ. અને એ મેં મારા અંડરમાં મેં મારી રીતે વાંચેલો છે, બરાબર છે, મેં મારી રીતે વાંચેલો છે. જોગીદાસને કુંડલા કેમ ખપે, બરાબર ને? મઢડા આવે છે ને, આ મઢડા એટલે ભારત માત્ર, ભારતમાં માત્ર બે જ સ્થળે ભારત માતા મંદિર આવેલું છે, તેમાંનું આ એક મઢડા ખાતે આવેલું છે. કચ્છી જૈન શિવજી દેવસીએ બંધાવેલું આ મઢડા, અને જેની મુલાકાત ગાંધીજીએ પણ લીધી હતી. મઢડાની મુલાકાત શિહોરના પેંડા વખણાય, હા મને ખબર છે, શિહોરના ને શિહોરને સોનગઢની વચમાં આવેલા છે એ પેંડા, બરાબર, સાચી વાત છે ભાઈ. અને આ મઢડા જોઈ શકો છો, ભારતમાં માત્ર બે જ સ્થળે ભારત માતા મંદિર આવેલું છે, તેમાંનું એક અહીં મઢડા ખાતે આવેલું છે, જે શિહોર તાલુકામાં આવેલું છે. જીપીએસસી એની એક્ઝામમાં પૂછાણો ને એ સવાલ અહીંયા આવે. જો કોળિયાક નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે, નિષ્કલંક, પાંડવોએ અહીંયા સ્નાન કરીને પોતાનું કલંક દૂર કર્યું એવી લોકવાયકા છે. અને આ નિષ્કલંક મહાદેવ દરિયા કિનારા, દરિયામાં આમ તો થોડુંક વચ્ચે જ આવેલું છે, નિષ્કલંક મહાદેવનું મંદિર જોઈ શકો છો ઇમેજની અંદર. જીપીએસસીની અંદર પ્રશ્ન પૂછાણો, નિષ્કલંક મહાદેવનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે, અથવા તો નિષ્કલંકનો મેળો, મેળો કઈ જગ્યાએ ભરાય છે, નિષ્કલંકનો મેળો એટલે કોળિયાક, કઈ જગ્યાએ, કોળિયાક ખાતે ભરાય છે નિષ્કલંકનો મેળો. અને આ કોળિયાક ક્યારે ભરાય છે, તો ભાદરવી અમાસના દિવસે, ભાદરવી અમાસના દિવસે આ કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવનો મેળો ભરાય છે, બરાબર છે. યસ, નકળંગ તરીકે ઓળખાય છે, નકળંગ, નકળંગનો મેળો એવું પણ કહેવાય છે, બરાબર. લાખોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અહીં સ્નાન કરવા માટે આ ભાદરવી અમાસના દિવસે લોકો અહીંયા આવે છે. તો આ જીપીએસસીની અંદર પણ એક્ઝામમાં પૂછે કે નકળંગનો મેળો ગુજરાતમાં કઈ જગ્યાએ ભરાય છે, કોળિયાક ખાતે. કોઈ ભાવનગરના એને ખબર હોય, બહારના જિલ્લાને ના ખબર હોય તો એ પણ આ નોટ કરી રાખજો કે નકળંગનો મેળો કઈ જગ્યાએ ભરાય, તો કોળિયાક ખાતે. કઈ જગ્યાએ? કોળિયાક ખાતે, મારું ગામ છે. યસ સંજયભાઈ, સંજયભાઈનું ગામ છે, ઓકે. કાસબા ઉછેર કેન્દ્ર તો કોળિયાકથી થોડાક આગળ જાઓ, કોળિયાક ગામ છે ને, કોળિયાક ગામ, કોળિયાકથી આગળ જાઓ એટલે 3 કિલોમીટર આથબ ગામ આવે, આથબ એટલે કાસબા ઉછેર કેન્દ્ર. અને એ આથબથી આગળ જાઓ એટલે મીઠી વીડી આવે, ઓલું અણુ પ્લાન્ટવાળું, યાદ છે ને, કેન્સલ થયું એ. એ મીઠી વીરડી એટલે કોળિયાકથી આગળ એટલે આથબ, આથબથી આગળ મીઠી વીરડી, એ દરિયા કિનારે, બરાબર છે. સરસ મજાનું જોવાલાયક સ્થળો અહીંયા આવેલા છે. પછી આ જિલ્લાની અન્ય વિશેષતાઓ, જિલ્લા સાથે અન્ય જે વસ્તુઓ સંકળાયેલી છે એની ચર્ચા કરીએ. તો પ્રથમ મુદ્દો, ભાવનગર જિલ્લાના દરિયા કિનારે પીરમબેટ, પીરમબેટ એટલે કે મોખડાજી ગોહિલ સાથે સંકળાયેલું, અને માલબેટ એવા બે ટાપુઓ જોવાલાયક છે, બરાબર છે. ગુજરાતમાં દાડમનું, શેનું, લાલ લાલ દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. ફેક્ટ ટુ ફેક્ટ મુદ્દા સાથે ચાલીશ, બરાબર છે. ગુજરાતમાં દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. અને મિત્રો જોઈ શકો છો, બીજા નંબરે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. જુવારનું કહું છું, અને એ પાછું વાવેતર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં થાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુલતાની માટી, જે બહેનો બહુ ઉપયોગ કરે, બહેનો ચહેરા ઉપર લગાડવા માટે આનો ઉપયોગ કરે, મુલતાની માટી અને પ્લાસ્ટિક ક્લેનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, ભાવનગર જિલ્લામાં થાય છે. ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં અમદાવાદ પછી બીજા નંબરે ભાવનગર. જામફળ કહીએ એ જામફળ ગુજરાતમાં પહેલા નંબરે ધોળકા, ધોળકા એટલે અમદાવાદ. અને બીજા નંબરે જો ગણીએ તો જામફળમાં મિત્રો બીજા નંબરે ભાવનગર આવશે ગુજરાતમાં, દાડમમાં પહેલું, મુલતાની માટીમાં જો, પછી જુવારમાં, વાવેતરમાં પ્રથમ, અને પછી જામફળમાં, ધોળકા પછી બીજા નંબરે, ધોળકા પછી બીજા નંબરે. ગુજરાતમાં ભાર, આમ તો વાત કરીએ ને, ભારતમાં, ભારતમાં એકમાત્ર મહિલા કુલી રેલવે સ્ટેશન એટલે કે અમારું ભાવસગર ભાવેણા, ગુજરાતમાં ભાવનગરનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં મહિલાઓ કુલી તરીકે કામ કરે છે.
મહિલાઓ કુલી તરીકે કામ કરે છે આવી જાય નીલગીરીનો જિલ્લો આવી જાય યુકેલિપ્સ જિલ્લા તરીકે ઓળખાય એજ્યુકેશન પોઈન્ટને મૂક્યો નથી આવી જ જાય પૂરું કરીશ ને પછી એમ તમે એમ કહો કે ના હવે કાંઈ બાકી નથી પાંચ થી છ મિનિટ છે એટલે એકવાર જોઈ લેજો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ યુકેલિપ્સ યુકેલિપ્સ એટલે નીલગીરી નીલગીરી વૃક્ષો હોવાથી તેને યુકેલિપ્સ જિલ્લા તરીકે ઓળખાય છે કેવા જિલ્લા તરીકે યુકેલિપ્સના જિલ્લા તરીકે ઓળખાય છે નીલગીરીઓનું પ્રમાણ વધારે હોવાથી બરાબર યુકેલિપ્સને ગુજરાતીમાં નીલગીરી કહેવાય બરાબર છે તો અહીં ભાવનગર વિશેની ચર્ચા કરી આ આખું જ હતું ભાવનગર સમગ્ર મુદ્દાઓને આવરી લીધા બરાબર એ સિવાય ભાવનગરની અંદર તમે શું જાણો છો એ મારે તમારી પાસેથી જાણવું છે ભાવનગર વિશે તમે શું જાણો છો આ સિવાય એ તમે મારી સમક્ષ કોમેન્ટ બોક્સની અંદર રજૂ કરી શકો છો ગુજરાતમાં એકમાત્ર મહિલા કોલી તરીકે ઓકે સરવૈયા કાજલબેન ઓકે લાલ ડ્રેસ પહેરીને કામ કરે છે આટલું બધું તો હું જોવા નથી ગયો મિત્ર ઊંચા કોટડા કયા જિલ્લામાં આવે ભાવનગરમાં જ આવે ભાઈ સર્વોત્તમ ડેરી શિહોર બરાબર જામફળ જામફળ સર્ચ કરજો યુટ્યુબમાં એશિયામાં સૌથી પ્રથમ જહાજ ભાંગવાનો વાડો ચીનના સાંઘાઈ ખાતે અને ભારતમાં પ્રથમ અલંગ ખાતે સરસ વેરી ગુડ સરસ મજાની માહિતી ભાઈ આપી હા મારો ભાવનગર હા અલ્પેશ ચુડાસમા ઓકે ઓકે રૂવાપરીની માતાનું મંદિર રૂવા આવેલું છે ભાવનગર જિલ્લાની બાજુમાં રૂવા ગામ છે અને રૂવાની બાજુમાં રૂવાપરી માતાનું રવેચીમાનું મંદિર આવેલું છે રવેચીમાનું મંદિર આવેલું છે પેશવા સાહેબની સમાધિ બનાસકાંઠાની સફર ક્યારે આવીશ આવીશ બનાસકાંઠા આવશે 300 હાથ હું કહેતા ભાઈ હાફ મર્ડર રંગ આલા ભાવનગરમાં જુઓ ભાઈ હું વખણાય એક ભાઈ એવી કોમેન્ટ કરી ભાવનગરમાં મિત્રો ગાય ગાંડા અને ગાંઠિયા પ્રખ્યાત છે ભાવનગરના ગાય ગાંડા અને ગાંઠિયા ને ગાંઠિયામાં ફર્સ્ટ નંબર મનુભાઈ ગાંઠિયા વાળા નવાપરાની અંદર આવેલા કેવા મનુભાઈ ગાંઠિયા ભાવનગરના ગાંઠિયા બહુ પ્રખ્યાત હો ભાઈ ભાવનગરી ગાંઠિયા યસ સરસ વેરી ગુડ રંગોળાના ગાંઠિયા પ્રખ્યાત છે હા ના નથી પાડતો ફૂલવડી કે ને રંગોળામાં ફૂલવડી યસ રંગોળાના ગાંઠિયા યસ લીંબુ પાલીતાણા ઓકે પાલીતાણામાં હા સાચી વાત છે જેસર સાઈડ એકલા લીંબુના ખેતરો જ છે ડુંગળી સૌથી વધારે ભાવનગરમાં ઓકે 300 હાથ છે ની છે એક ભાઈ કોક એવી કોમેન્ટ કરે છે 300 હાથ આપ મર્ડર તો કીધી મિત્ર હવે આની પછી મારે એકવાર કાયદામાં પાછું આવવું પડશે બરાબર ને તમારું શું કહેવું કાયદાનો લેક્ચર લઈને આવું આની પછીના લેક્ચરમાં બરાબર છે અને સરસ મજાનો એક કાયદો આપણે રજૂ કરીશું તમારી સમક્ષ મારો અંદાજ છે આ ફેર આપણે એસસી એસટી જોવો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સાથે મારે તમારી સમક્ષ રજૂઆત કરવી છે તમે ઘણી વખતથી વોટ્સઅપમાં મેસેજ પણ કરતા કે સાહેબ એસસી એસટી ભણાવો કયો કાયદો એસસી એસટી ભણાવો તો એ એસટી એસસી ભાવનગર જિલ્લા પૂરો કર્યા બાદ હવે બે જિલ્લા મારા કમ્પ્લીટ કચ્છ જિલ્લો મેં પૂરો કર્યો ભાવનગર જિલ્લો પૂરો કર્યો હવે એસસી એસટી કાયદામાં પાછો આવીને પછી કંઈક નવો ઉત્તર ગુજરાતનો એકાદો જિલ્લો ભણાવીશ બરાબર ઉત્તર જિલ્લો ઉત્તર ગુજરાતનો એકાદો જિલ્લો ભણાવીશ જિલ્લાની દોર ચાલુ જ રહેશે ચિંતા ન કરતા કાયદાનો લેક્ચર હવે મારે લેવો પડશે બરાબર કાયદો યાર કાયદો તો મૂળ છે આપણો પીએસઆઈ ખાખી વર્દી પહેરવી છે તો પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ બનવા માટે કાયદો જરૂરી છે અને કાયદા માટે આવીશ એકવાર લિંકને શેર કરી દો ફટાફટ ચાલો એક વખત લિંકને શેર કરી દો ત્યાં સુધી આપણે ચર્ચા લાભ કરીએ તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો લીમડા હનુભાના યસ હા શક્તિસિંહ ગોહિલ બરાબર કોંગ્રેસ સારું એવું નામ શક્તિસિંહ ગોહિલ લીમડા હનુભાના ઓકે ઓછું જોઉં છું ઓકે ગુજરાતનું કાશ્મીર મહુવા ઓકે મહેસાણા હા મહેસાણા ભણાવી દઈશું એમાં શું છે મોઢેરા મોઢેરા એટલે સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું મોઢેરા અને એ જ મોઢેરાની સૂર્ય મંદિરની એક્ઝેક્ટ બાજુમાં મોઢ જ્ઞાતિના મોઢેશ્વરી માતાનું મંદિર જે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે એ મહેસાણાને પણ આપણે જોશું ચિંતા નહીં કરતા થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ
ભાવનગર એટલે સર્કલોનું શહેર. ઓકે, હા, સર્કલોનું શહેર. આટલા બધા ક્યાં છે ભાઈ અમારા ભાવનગરમાં? આ સાઈડ નારી ચોકડીથી આવો, આ સાઈડ અકવાડ, આખું ભાવનગર પૂરું થઈ જાય. બરાબર, સરસ મજાનું ભાવસગર ભાવેણા. બરાબર, બનાસકાંઠાએ આવીશ ભાઈ, બનાસકાંઠાએ ભણાવી દઈશ, ચિંતા ન કરતા. આઈપીસી નહીં, આઈપીસી તો ભાઈ બહુ યુટ્યુબમાં લેક્ચર લીધા. એસસી એસટી લેવું છે એવી ઈચ્છા છે, એસસી એસટી લેવાની ઈચ્છા છે. બરાબર, એસસી એસટી લેવાની ઈચ્છા છે. એસસી એસટી લેવાની ઈચ્છા છે. બોલો, એ સિવાય અત્યારે તમારે શું જાણવું છે? ચાલો 10 મિનિટ તમને આપ્યું, કાયદામાં તમારે શું જાણવું છે? ચાલો, કાયદામાં તમારે શું, એક વખત ફટાફટ લિંકને શેર કરી દો, કાયદો મસ્ત રીતે કરાવો. કયો કાયદાનો ટોપિક ભણવો છે મને એક આરે કોમેન્ટ હરોળ આપો કે મારે કાયદાનો આ ટોપિક ભણવો છે. આજે હું તમારી સમક્ષ કાયદાનો એક ટોપિક પણ આપી દઉં. ચાલો, એક તમારે બહુ આમ શું કહેવાય, સમય છે તમારી પાસે છે ને મારી પાસે સમય છે, કાયદાનો એક નાનો ટોપિક આપો, મસ્ત રીતે સમજાવો. ચાલો, ગ્રામ સેવક એટલે જીઆરડી થાય, કલમ નંબર 62 ની અંદર આપેલું છે. જીપીએ ગુજરાત પોલીસ એક્ટ 1949 ની અંદર 62 ની અંદર આપેલું છે જીઆરડી, ગ્રામ રક્ષક દળ. સીઆરપીસી કે છે બધા, સીઆરપીસી સીઆરપીસી કેવો વાળો વર્ગ કેટલો છે ફટાફટ કોમેન્ટ કરો. સીઆર આખું નહીં આવે, આખું નહીં આવે. બરાબર, સીઆરપી પ્રકરણ 16 ની વધારે ડિમાન્ડ છે, આઈપીસી પ્રકરણ 16 અને પ્રકરણ સાથે. જો તમે કોમેન્ટ કરો છો, હું કહું છું પ્રકરણ. અને એક બે મિત્રો એ સીઆરપીસી કીધું, શું ભણવું છે ફટાફટ કયો. ચાલ, સીઆરપીસી સીઆરપીસી વાળા તો ઘણા બધા છે ભાઈ, એક નથી, પ્રકરણ 16 વાળાનો એ ડ્રાફ્ટ વધારે છે. લિંકને શેર કરો ફટાફટ, તો જ તમારા માટે હું મસ્ત કરાવીશ. લિંકને શેર કરો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી. આ જેટલા અત્યારે લાઈવ છે ને, કેટલા જણા લાઈવ છે અત્યારે, એ લાઈવની અંદર હજી થોડોક વધારો કરો એટલે આજે તમને મોજ કરાવું. આખું તમે કહો તો આખું સીઆરપીસી, તો આખું સીઆરપીસી. તમે એમ કહો તો આઈપીસી પ્રકરણ 16 અથવા 17, તો એ 16 અથવા 17 પણ આવી જશે. ચાલો ફટાફટ લિંકને શેર કરી દો ફટાફટ. પ્રકરણ 16નો ડ્રાફ્ટ વધારે છે અને સીઆરપીસીનો છે. સીઆરપીસી આખું જોવું છે તો સીઆરપીસી કરાવી દો. આને સેવ કર નાખો ફટાફટ, સીઆરપીસી આખું કરાવી દો. બરાબર, ચાલો, સીઆરપીસી સીઆરપીસી સીઆરપીસી. લિંકને શેર કરી દીધી, દિલ ઉપર હાથ મૂકીને લિંકને શેર કરી દીધી, તો હું હવે સીઆરપીસી ઉપર તમને લઈ જાઉં, સીઆરપીસી ઉપર લઈ જાઉં. બરાબર, એક વખત આ પાડજો ઘા સાહેબ, લિંકને શેર કરી દીધી તો સીઆરપીસી આખું આવી જશે. ફક્ત ફક્ત ને ફક્ત 12 મિનિટમાં. કેટલી મિનિટમાં? ફક્ત ને ફક્ત 12 મિનિટમાં સમગ્ર સીઆરપીસી સાથે જાડેજા શક્તિસિંહ સાથે આપણે મળી. બરાબર, જાડેજા શક્તિસિંહ સાથે આપણે મળીએ. 12 મિનિટ સીઆરપીસી સાથે આપણે મળીએ. બરાબર, સમગ્ર હવે ખાલી ધ્યાન આપવાનું. હવે સીઆરપીસી આવશે, પ્રકરણ 16નો આખો લેક્ચર મેં યુટ્યુબમાં મૂકેલો છે, જોઈ લેજો. પ્રકરણ 16નો આખો લેક્ચર મૂકેલો છે, એ તમે જોઈ લેજો. બરાબર, ચાલો, સીઆરપીસી સીઆરપીસી એટલે કે ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિઝર 1973નો કાયદો છે, ભારતીય ફોજદારી. ક્રિમિનલ પ્રોસિઝર કોડ 1973. પ્રોસિઝર પ્રોસિઝર એટલે કાર્યવાહી, કાર્ય રીતિની જોગવાઈ આપેલી છે આ કાયદાની અંદર. ટોટલ કલમ કેટલી આપી? 484 કલમ આપેલી છે. ટોટલ કલમ કેટલી આપી મિત્રો? 484. પ્રકરણ કેટલા આપ્યા? 37 ને 1 પેટા પ્રકરણ આપેલ છે. આ કાયદો કોણે ઘડ્યો? ભારતીય સંસદ દ્વારા કાયદો ઘડાયેલો છે. પ્રકરણ 8, 10 અને 11 ની જોગવાઈ નાગાલેન્ડ અને આદિજાતિ વિસ્તારમાં લાગુ પડશે નહીં, પરંતુ ત્યાંની રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને લાગુ પાડી શકશે. બરાબર છે, આગળ વાત કરીએ તો પ્રકરણ નંબર 1 પ્રારંભ, કલમ નંબર 1 આ અધિનિયમનું નામ, તેનો વ્યાપ અને તેનો અમલ. કલમ નંબર બે વ્યાખ્યાઓનો ભંડોળ આપ્યો. 2A જામીનપાત્ર ગુનાઓ, બિનજામીનપાત્ર ગુનાઓ. 2B તોહમત, 2C કોગ્નિઝેબલ, 2D ફરિયાદ, 2E હાઈકોર્ટ, 2A ભારત, 2O પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારી, 2P જગ્યા, 2Q વકીલ, 2R પોલીસ રિપોર્ટ, 2S પોલીસ થાણું, 2U પબ્લિક પ્રોસિક્યુટર અને 2WA 2009નો સુધારો ભોગ બનનાર. સરસ મજાની જોગવાઈ આપવામાં આવી. ત્યારબાદ આગળ વધીએ તો કલમ નંબર 8 મેટ્રોપોલિટન વિસ્તાર, કલમ નંબર 9 સેશન કોર્ટ, કલમ નંબર 20 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કલમ નંબર 24 પબ્લિક પ્રોસિક્યુટર. એક સરસ મજાની વાર્તા છે. કલમ નંબર 36 થી 59 સુધીની એક વાર્તા તમારી સમક્ષ રજૂ કરું છું. 36 એટલે ઉપલા દરજ્જાના અધિકારીને સત્તાઓની વહેંચણી, 37 મેજિસ્ટ્રેટ અને પોલીસને લોકોએ મદદ કરવા, 38
38 એટલે કે પોલીસ અધિકારી સિવાયની કોઈ વ્યક્તિ વોરંટની બજવણી કરે ત્યારે એને મદદ કરવાની ફરજ તમારી મારી 39 કેટલાક ગુનાઓની માહિતી નજીકના મેજિસ્ટ્રેટને આપવાની 40 ગામનું કામ કરનાર અધિકારીએ કેટલાક રિપોર્ટ કરવાની ફરજ હોય 41 વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા હોય 41 એ જયકાંત શિખરે સિંઘમ 41 એ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા અંગેની નોટિસ 41 બી ધરપકડ દરમિયાન પોલીસ અધિકારીની ફરજો 41 સી જિલ્લા કંટ્રોલ રૂમે જાણ કરવી 41 ડી ધરપકડ કરાયેલા આરોપી પોતાના મનપસંદ વકીલને મળી શકશે 41 ડી કલમ નંબર 42 42 નામ ઠામ જણાવવાની ના પાડે ત્યારે અનુસરવાની કાર્યવાહી કલમ નંબર 43 ખાનગી વ્યક્તિ ધરપકડ કરે ત્યારે અનુસરવાની કાર્યવાહી કલમ નંબર 44 એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ ધરપકડ કરે ત્યારે અનુસરવાની કાર્યવાહી અને 45 કલમ નંબર 45 સશસ્ત્ર દળોના સભ્યોની ધરપકડ સામે રક્ષણ આર્મી નેવી એરફોર્સના કોઈ પણ સભ્યોની ધરપકડ સામે રક્ષણ આપ્યું પણ અપવાદ છે કલમ 41 અને 45 મુજબ ધરપકડ 41 અને 44 મુજબ કરી શકાય ડી ડેઝેટર ફોજમાંથી ભાગેડું જાહેર થનાર વ્યક્તિની વગર વોન્ડે ધરપકડ કરી શકાય 46 ધરપકડની રીત જો 46 આખી સમજો અગત્યની છે કલમ નંબર 46 ધરપકડની રીત સૌ પ્રથમ ઈશારણ ચેષ્ટાઓ દ્વારા જણાવો ગાલભાઈ ગાડીમાં બેસી જા તમે પોલીસ અધિકારી છો તો સૌ પ્રથમ ધરપકડની રીતમાં પહેલો મુદ્દો ઈશારણ ચેષ્ટાઓ દ્વારા જણાવું ગાલભાઈ ગાડીમાં બેસી જા તો હામો રમેશ નામનો આરોપી છે એ પોલીસને એવું કહે સાહેબ મારે આવવું નથી રમેશે એવું કીધું સાહેબ મારે આવવું નથી તો હવે પોલીસ અધિકારી એના શરીરનો સ્પર્શ કરી શકે બીજો મુદ્દો એના શરીરનો સ્પર્શ કરીને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરવાનો ત્રીજો મુદ્દો જો મહિલા આરોપી હોય તો મહિલા અધિકારી દ્વારા જ એના શરીરનો સ્પર્શ કરાવવાનો જો શરીરનો સ્પર્શ કર્યો અને રમેશ નામનો આરોપી ધરપકડ ટાળવાનો બળ પ્રયાસ કરે તો આરોપી જેટલું બળ વાપરે એટલું જ બળ પોલીસ અધિકારી વાપરી શકે એનાથી વધારે પણ ના વાપરી શકે તો ધરપકડ દરમિયાન કોઈ આરોપીનું મૃત્યુ નિપજાવી શકાય તો કે હા જો આરોપી જન્મટીપ અથવા મોતની સજાને પાત્ર ગુનેગાર હોય અને ધરપકડ ટાળવાનો બળ પ્રયાસ કરતો હોય એ વેળાએ પોલીસ અધિકારી સામે બળ પ્રયાસ કરે અને આરોપીનું મૃત્યુ પણ થાય તો તે કાયદેસરનું ગણાય સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા સ્ત્રીની ધરપકડ ન કરી શકાય રાત્રે સ્ત્રીની ધરપકડ ના કરી શકાય અપવાદરૂપ સંજોગોમાં સ્ત્રીની ધરપકડ રાત્રે પણ કરી શકાય કેવી રીતે મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરીથી મહિલા અધિકારી જોડે રાખીને કરી શકાય કલમ નંબર 46 એક માર્ક તમને અપાવશે આજનો લેક્ચર આમ તો સીઆરપીસીના 500 માર્ક આવે ને એ આમાંથી આવી જાય આજના લેક્ચરમાં 46/47 પકડવા ધારેલ વ્યક્તિ જે જગ્યામાં પ્રવેશેલો હોય તે જગ્યામાં માલિકે પોલીસને પ્રવેશવા દેવા જોઈએ છે 47/48 વગર વાંડે ધરપકડ કરવાની કોગ્નિઝેબલ ગુનો કોઈ કર્યો છે તો સમગ્ર ભારતમાં તેનો પીછો કરીને ધરપકડ કરી શકાય 51 શરીરની ઝડતી 52 હથિયારોની ઝડતી શસ્ત્રોની ઝડતી કલમ નંબર 53 આરોપીની વિનંતીથી તેની મેડિકલ તપાસણી 53 એ બળાત્કારના કેસમાં આરોપીની મેડિકલ તપાસણી અને 54 એ ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ માસ પિક્ચર જોયું એમાં આવે ઓળખ ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ 55 એ ધરપકડ કરાયેલ આરોપીની તંદુરસ્તી અને સલામતી અને કલમ નંબર 57 24 કલાક કરતા વધુ અટકાયતમાં ન રાખવા બાબત આ વાર્તા પૂરી બીજી વાર્તા 61-69 સમજ 70-81 વોરંટ કલમ નંબર 82 ફરારી નામું 83 મિલકત જપ્તી 84 વાંધા અરજી 85માં મિલકત પરત આપી ના આપી એની જોગવાઈ 93 કલમ નંબર 93 સર્ચ વોરંટ 107-108-109-110 સારા વર્તણૂક માટેના આજમાઈશી ઉપર જામીનગીરી બાબતેની જોગવાઈ કીધી સુલે ભંગ બાબતેના જામીનગીરી બાબતેની એમાં 108 રા 109 શ અને 110 રી રા એટલે રાજદ્રોહી બાબતોમાં સારા હુકમના જામીનગીરી 109 એટલે શંકાસ્પદ બાબતોમાં અને 110 રીઢા ગુનેગારોને સારા વર્તણૂકના જામીનગીરી 125 ભરણ પોષણ 126 ભરણ પોષણની રકમ બાબતે 129 મુલકી દળોના સભ્યો દ્વારા મંડળી વિખેરવા બાબત 130 સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા મંડળી વિખેરવા બાબત 144 કરફ્યુ 154 એફઆઈઆર 155 એન્સી રજિસ્ટ્રેશન
167 રિમાન્ડ મહત્તમ 15 દિવસના 24 કલાકમાં તપાસ પૂરી ના થાય ત્યારે અનુસરવાની કાર્યવાહી એટલે રિમાન્ડ, અને 172 એટલે કેસ ડાયરી, 173 એટલે ચાર્જશીટ, 174 એટલે ઇન્ક્વેસ્ટ પંચનામું, 176 એટલે મૃત્યુના કારણોની નોંધ, 306 એટલે તાજનો સાક્ષી, 308 એટલે સારા વર્તણૂક માટેના જામીનગીરી, 21 વર્ષથી નાની વયનો કોઈ વ્યક્તિ હોય તો 360 મુજબ સારા વર્તણૂકના જામીનગીરી ઉપર છોડી શકાય, અને 438 એટલે આગોતરા જામીન. ડોક્ટર પ્રવીણ તોગડિયા અમદાવાદ. આશારામ બાપુએ પણ આગોતરા જામીનની અરજી કરી હતી, કોર્ટે ફગાવી. આ હતું સીઆરપીસી. કેવું લાગ્યું મિત્રો બોલો? આખું સીઆરપીસી આવી. તમને એમ થાય સાહેબ વચ્ચેની કલમો ક્યાં ગઈ? એ કોઈ દી એક્ઝામમાં ન પૂછાય. પેપર તપાસવાની છૂટ છે. 2012 પીએસઆઈ, 2015 ને 2017 પીએસઆઈ. આખું સીઆરપીસી આવી ગયું. સ્પીડ ઓછી થાય તો મેહુલભાઈ 12 મિનિટમાં પૂરું ન થાય. વાદા ક્યાં તો વાદા કર કે નિભાના, બરાબર છે. સમરી એટલે શું? એક ભાઈ પૂછે છે સમરી કોને કહે. સમરીના 5 પ્રકાર, એ સમરી, બી સમરી, એબેડેડ સમરી, રિફ્યુઝ સમરી. સમરી ક્યારે ભરવામાં આવે? પોલીસ તપાસનો અંત ચાર્જશીટ અથવા સમરીથી થાય. પોલીસ તપાસનો અંત ચાર્જશીટ અથવા સમરીથી થાય. કોઈ આરોપીની ધડ, કોઈ કેસ નોંધાણો છે, તપાસ ચાલુ છે, આરોપીનું મૃત્યુ થઈ ગયું તો સમરી ભરીને ફાઇલ બંધ કરી શકાય. અંદરોઅંદર સમાધાન થઈ ગયું, સમરી ભરીને ફાઇલ બંધ કરી શકાય. આરોપી મળી નથી આવતો સમરી ભરવાની, અને એ એક જ એવી સમરી છે કે જે રીઓપન કરી શકાય, રિફ્યુઝ સમરી, બરાબર છે. તો આ સમરી. થેન્ક યુ. બોલો સાહેબની જય. એલા ભાઈ જય નથી બોલાવી મારા ભાઈ, સાથ અને સહકાર એટલો આપો એટલે બસ, સો ફાસ્ટ સર. થેન્ક યુ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. જો મિત્રો હવે રજા લઈએ, નેક્સ્ટ ટાઈમ મળશું એસસી એસટી સાથે અથવા તો કંઈક નવા જ કાયદાના મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. હજી વારંવાર કહું છું, અભયમ લાઈવ એપ્લિકેશનની અંદર કાયદાની બેંચ ચાલુ છે, લાઈવ બેંચ ચાલુ છે. સોમ બુધ અને શુક્ર સવારે 9-11 લેક્ચર હોય, 2 કલાકનો. સોમ બુધ અને શુક્ર આ વીકમાં જે ભણીએ છીએ એની દર રવિવારે ટેસ્ટનું આયોજન હોય, 30 માર્કની ટેસ્ટ. એનું માર્કિંગ તમને આપવામાં આવે, કેટલા માર્ક આવ્યા, કેટલા ખોટા પડ્યા, માઇનસ પદ્ધતિ સાથે. સોમ બુધ અને શુક્ર વીકમાં જે લેક્ચર હોય એની લેક્ચર પૂરો થયા બાદ 5 મિનિટમાં એપ્લિકેશનમાં સ્ટડી મટીરિયલ તરીકે તમને પીડીએફ મળી જાય. એ જ લેક્ચર કદાચ તમે કદાચ કંઈક કામ સંજોગ લાઈવ લેક્ચર ના અટેન્ડ કરી શક્યા તો એ રેકોર્ડેડ સ્વરૂપે એપ્લિકેશનમાં તમને મળી જશે, જે 1-થી વધુ વખત તમે જોઈ શકશો. એમાં પીએસઆઈ કાયદાની લાઈવ બેચ ચાલુ છે. કોન્સ્ટેબલ, ફક્ત કોન્સ્ટેબલ 3 કાયદા, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સની એક્ટની પણ બેચ ચાલુ છે. તો ચોક્કસ જે વિદ્યાર્થી મિત્રો મારી સાથે કાયદા વિષય સાથે ભણવું છે તો અભયમ અકાદમીનો કોન્ટેક્ટ કરજો. અભયમ લાઈવ એપ્લિકેશનની અંદર મારો કોર્સ ચાલુ છે. એક બેન્ચ તો મેં સમગ્ર પૂરી પણ કરી નાખી, આ નવી બેન્ચ છે અને આમાં જોડાવ. ચોક્કસ તમારી કાયદાનો કોઈ પ્રશ્ન નહીં રહેવા દઉં. આરામથી ભણાવીશ, આરામથી રિવિઝન કરાવતો જઈશ, ભણાવીશ. નવે 9 કાયદા પીએસઆઈના ભણાવીશ, અને એ કાયદા પૂરા થાય એટલે એના એમસીક્યુ પણ હું આની અંદર લાઈવ બેન્ચની અંદર કરાવતો હોઉં છું, બરાબર. કોઈ પણ વધુ ઇન્કવાયરી માટે અભયમ અકાદમીના સંપર્ક નંબર ઉપર કોલ કરી શકો છો. વધુ માહિતી તમને અભયમ અકાદમી તરફથી મળશે. મારી જો કોઈને પીએસઆઈ કાયદાની બુક મગાવવી હોય, પરચેસ કરવી હોય, અથવા તો કોન્સ્ટેબલ કાયદાની કોઈ બુક પરચેસ કરવી છે તો એ પણ અભયમ અકાદમીમાં કોલ કરીને માહિતી જાણી શકો છો. ઓકે, તો હવે મને રજા આપો. નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક નવા અંદાજ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અલવિદા, બાય બાય.